જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો તો જલ્દી જલ્દી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલાં અને હવે જે આપણે પહેલાં કરવા જઈ રહ્યા હતા એનો સમય આવી ગયો છે તમને ઓલરેડી ખબર છે હું કોની વાત કરી રહી છું એક એવા વ્યક્તિ જે ક્યારેય સ્કૂલ ગયા નથી પણ સીધા પ્રિન્સિપલ જરૂર બની ગયા અઠ્યાવીસ વર્ષથી જેમની કોલમ્સ તમે ગુજરાત સમાચારમાં વાંચી રહ્યા છો અને એમના ફેન્સ બની ગયા છો દેશ પરદેશમાં છ હજારથી વધારે સ્પીચિસ વક્તવ્યો આપનારા તમારા સૌના લાડીલા સોશિયલ મીડિયા પર જે છવાઈ ગયા છે વર ઓર ધ વેરી ફ્યુ ગુજરાતી રાઇટર્સ જેમની એટલી લાખોની ફેન ફોલોઈંગ છે સોશિયલ મીડિયા પર એવા આપણા સૌના લાડીલા શ્રી જય વસાવડાને પણ હું અત્યારે સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ અને જ્યારે આટલા મોટા સારા ઉમદા વિચારક વાચક ટ્રાવેલર લેખક આપણી સાથે સ્ટેજ ઉપર આવતા હોય તો મારે સ્ટેજની સાઈડ પકડીને નીચે ઉતરી જવું પડે ઓવર ટુ યુ ઓવર ટુ યુ ફરી એક વખત જોરદાર તાળીઓ સાથે થેન્ક યુ તુષારિકા ખૂબ સરસ મજાનો માહોલ છે અને બહુ ગમતો માહોલ છે કારણ કે ગુજરાત એક એવી પ્રજા છે કે ગુજરાતની બહાર જ્યાં પણ જાઉં ને તમને એક ગુજરાતી તો મળે છે હું અત્યાર સુધીમાં છત્રીસ દેશ ફર્યો છું પણ એક પણ દેશ એવો મેં નથી જોયો મને ગુજરાતી મળ્યો ન હોય પ્રવાસમાં એટલે આપણે માત્ર આપણું જ નહીં આખી દુનિયાનું ભલું કરીએ છીએ હરીફરીને પણ કરીએ છીએ ખાઈ પીને પણ કરીએ છીએ અને દાતાર બનીને પણ કરીએ છીએ પણ પહેલી વખત હું તેલંગાણા ગુજરાતી સમાજના કાર્યક્રમમાં આવ્યો છું એવા મિત્રો પણ મળ્યા કે હૈદરાબાદ પહેલી વખત મને બોલાવેલો દસકા પહેલાં એ પણ બધા મિત્રો અહીં હાજર છે પણ તેલંગાણા ગુજરાતી સમાજમાં આજે જ આમ તો ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા એટલે મને નવાઈ લાગતી હતી કે ભાઈ જે દિવસે ચૂંટણીના પરિણામ હોય એ દિવસે કેવી રીતે બધા ભેગા થઈ શકશે તો મેં પ્રબલભાઈને એકવાર કહ્યું પણ ખરું કે આપણે બધું થશે એ રીતે ગોઠવાયેલું મને કે અમારું બધું ગોઠવાયેલું છે પછી તો મને જેમની માહિતી આપવામાં આવી અને આવડો મોટો મહોત્સવ વિન્ટર ઓલિમ્પિક્સ થતી હોય છે પણ તમે તો વિન્ટરથી સમર સુધી ચાલે એવી આખી સ્પોર્ટ્સની ફેશનની ફનની આખી જલસાની પ્રવૃત્તિઓ કરો છો અને મને યાદ આવી ગયું કે મને અમેરિકામાં પ્રિય અંકિતના મેં ઘણી વખત કાર્યક્રમો કરવા માટે સાથે જતા હોઈએ તો જાહેર કાર્યક્રમમાં મને પૂછવામાં આવેલું ચાલો ગુજરાત નામનો એક કાર્યક્રમ હતો અને એમાં એક અમેરિકન લેડી આવેલા અને મેં ગુજરાતી સુપરહીરોઝ એમ કરીને બધી વાતો કરેલી એમાં કૃષ્ણની વાત મેં થોડી કરી તો એમણે મને એમ કહ્યું કે ડિફાઈન કૃષ્ણ ઇન વન વર્ડ ડિફાઇન ક્રિષ્ણ ઇન વન વર્ડ જે કૃષ્ણના ગીતો ગાવા માટે કૃષ્ણની કવિતાઓ રચવા માટે કૃષ્ણના લેખો લખવા માટે કૃષ્ણના ચિત્રો બનાવવા માટે આખો જન્મારો ટૂંકો પડે એને મારે એક વિદેશી નારીને એક શબ્દમાં કેમ સમજાવવા પણ મારી ભીતરમાં બેઠેલા કૃષ્ણએ મને જવાબ આપ્યો કે કૃષ્ણ ઇઝ સેલિબ્રેશન કૃષ્ણ એટલે ઉત્સવ ગુજરાતી એટલે સેલિબ્રેશન ગુજરાત એક ઉત્સવ છે તમે બધા જ અહીં જેટલા બેઠા છો ઉંમર કાંઈ પણ હોય બેકગ્રાઉન્ડ કાંઈ પણ હોય અલગ અલગ જગ્યાએથી આવ્યા હો અલગ અલગ ગુજરાતના શહેરો સાથે અલગ અલગ વિસ્તારો સાથે તમારો નાતો હોય પણ આપણે બધા એક વાતથી જોડાયેલા છીએ કે આપણે ઉત્સવ પ્રિય છીએ અને આપણે ઉત્સવ જે મનાવીએ છીએ એની સૌથી મોટી ખૂબી એ છે કે આપણો જલસો છે ને એ કોઈના સુખનું કારણ બને છે કોઈના દુઃખનું કારણ બનતો નથી આ ગુજરાતીઓની લાક્ષણિકતા છે ગુજરાતીઓની ખાસિયત છે આપણે સુખના કારણ બનવામાં હંમેશા પહેલા હોઈએ છીએ દુઃખના બનવામાં નથી હોતા મને તો બહુ ગમ્યું આવતા મારું ગાયથી સ્વાગત થયું આ કાર્યક્રમમાં ને જસમતભાઈ બંને ગૌસેવકો એમની વાતો તમે સાંભળેલી બધી મારા રૂપાલા સાહેબના ચિરંજીવી જીગરભાઈએ મને થોડો પરિચય પહેલેથી આપી દીધેલો પેપર ફોડી દે કે કેવા કેવા લોકો તમને મળવાના છે તો મેં વાતો બધાની સાંભળી બધા મિત્રોને મળીને તો ખૂબ રાજી ઘરના સ્વજનો હોય અત્યારથી ચાર પાંચ ઘરે તો પહોંચવાના આમંત્રણ આવી ગયા મને સાંજે તો જોયું કે આ ગાય આપણે ત્યાં એવું કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ છે એ પાંચ પાયા ઉપર ઊભી છે પહેલો પાયો છે ગીતા બીજો પાયો છે ગંગા ત્રીજો પાયો છે ગાયત્રી એટલે ગાયત્રી મંત્ર ગાયત્રી જપ ગાયત્રીની માળા ચોથો પાયો છે ગુજરાતી જ ગયા છે ઇતિહાસ જોઈ લો બરાબર જ્યારે કુરુક્ષેત્ર રચાવાનું હતું ત્યારે પણ દ્વારકાધીશ કૃષ્ણ ત્યાંથી ગયા ભાઈ અહીં સરસ મજાનું સૂત્ર વાંચ્યું કે જન્મભૂમિનો પણ જઈ અને કર્મભૂમિનો પણ જય તમે બંનેનો જય કરો છો આજ કૃષ્ણમાંથી શીખવાનું છે જન્મભૂમિ તો વૃંદાવન મથુરા ગોકુળ એ આખો વિસ્તાર એમની જન્મભૂમિ ઉત્તર પ્રદેશની પણ કર્મભૂમિ એમની ગુજરાત એમણે અંતિમ શ્વાસ લીધા ગુજરાતમાં એટલે આપણે દ્વારકાની અંદર કૃષ્ણને વસાવીને બેઠા છીએ હસ્તિનાપુરને જરૂર પડી ત્યારે કૃષ્ણ પણ ગયેલા વર્ષો પછી ફરી એકવાર એ દિલ્હીને જરૂર પડી ત્યારે ગાંધી અને સરદાર પણ ગયેલા જેને કારણે ભારતનો નકશો બનેલો છે આખો અને પછી તમે જાણો જ છો કે ફરી એકવાર જ્યારે બધાને એમ લાગ્યું કે ઘણું બધું અસ્થિર થઈ રહ્યું છે ત્યારે પણ બે ગુજરાતીઓ જ જીન બેઠા છે અને કેટલું બધું સ્થિર કરી દીધું છે એ પણ આપણે જોઈએ જ છીએ નજર સામે તો આ એટલે એવું કહું છું કે પાંચમો પાયો ગુજરાત માતાજીનું હૃદય છે ને એ ગુજરાત સાચવીને બેઠું છે જ્યારે શિવે તાંડવ કર્યું અને સતીના અલગ અલગ અંગો અલગ અલગ જગ્યાએ પડ્યા એમાં અંકિત માનું હૃદય જે પડ્યું છે એ સ્થાન આપણું ગુજરાત છે માના હૃદયનું સ્થાન છે અંબાજી માનું હૃદય સૌરાષ્ટ્ર સોમનાથન ત્યાંથી શરૂ થાય છે આપણું ગુજરાત અને તમને એમ લાગે કે આ બધી તો બહુ જૂની હિસ્ટ્રીની ભારેખમ વાતો થઈ ગઈ અમારી નવી જનરેશનના યંગ જનરેશનના ઘણા બધા મિત્રોએ બેઠા છે અને મને તો એમની સાથે કનેક્ટ થવામાં મજા આવે છે ગુજરાતીઓ તો સિનેમામાં એટલા જ બધા આગળ છે ગુજરાતીઓ નાટકોમાં પણ એટલા જ બધા આગળ છે ગુજરાતીઓ મ્યુઝિકમાં પણ એટલા જ બધા આગળ છે સિરિયલો વેબ સિરીઝ તમે વિચાર કરો અમારા પ્રતિક ગાંધીએ આખો છાકો પાડી દીધો એક જ ધડાકે ગુજરાતી થિયેટરમાંથી આવીને સ્કેમ જેવી સિરિયલ બનાવીને આપણી નજર સામે છે અલગ અલગ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક કોઈ પણ ક્ષેત્રમાં તમને ગુજરાતીઓ મળે ને તો હું રમું જ ઘણી વાર કરતો હું કે લંડનના હીથરો એરપોર્ટ ઉપર વન ઓફ ધ બિઝીએસ્ટ એરપોર્ટ ઓફ ધ વર્લ્ડ કે ભાઈ જોર જોરથી બૂમ પાડતા હતા ખારીશિંગ દાળિયા ખારીશિંગ દાળિયા ખારીશિંગ દાળિયા ખારીશિંગ દાળિયા તો કોઈ પ્રેમલભાઈ જેવા પરગજુ માણસ ત્યાંથી પસાર થયા એટલે એને એમ થયું કે ભાઈ આ તો આપણી આબરૂ જાય અહીંયા આવી જોમજોરથી બૂમ જ ન પડે પહેલાં તો સાયલન્ટ ઝોન છે ફ્લાઇટના એનાઉન્સમેન્ટ થતાં તમારે ખાલી જોઈ લેવાનું હોય છે ચાર્ટમાં ત્યાં ભાઈ જોરજોરથી આવી બૂમો પાડે છે અહીં ખારીશિંગ ડાળિયા કોણ લેવા આવે એટલે એમણે પાસે જઈને એમ કીધું કે ભાઈ આ તો આપણી આબરૂ જાય આવી રીતે જોરજોરથી એમ બૂમો ન પડે ખારીશિંગ દાળિયા અહીં કોઈ ખારીશિંગ ડાળિયા ખાય નહીં અને વેચવા માટે પરમિશન લેવી પડે શોપ બનાવવી પડે આ બધું આવી રીતે ન ઊભા ઉભો વેચાય આ તો લંડન છે એટલે પેલા ભાઈએ ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી કે હું પહેલી વાર આવ્યો છું મને અંગ્રેજી બહુ ફાવતું નથી આ સરનામે જવાનું છે બહાર નીકળીને શું કરવું ખબર પડતી નથી બીજો ગુજરાતી આય ગોતવો કેવી રીતે ખારીસિંહ ડાળિયાનું નામ સાંભળીને મારી બાજુ જે ઊભો એ બીજો ગુજરાતી આવ્યો જ તમે હવે મને સમજાવો મારે શું કરવું આ પહોંચવા માટે ગુજરાતીઓ રસ્તો કાટનારી પ્રજા છે એ ઇવોલ્યુશન સોલ્યુશનની પ્રજા છે ને એ ગુજરાતની સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર્સ બેઠા છે મારી સામે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી થયા ત્યારે તો હજી આખા ભારતને તો એમનો પરિચય હતો નહીં ગુજરાતની અંદર ભૂકંપની કટોકટી હતી અને એના પછી એમણે મુખ્યમંત્રી પદ સંભાળ્યું પછી નરેન્દ્રભાઈએ જ્યારે બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટ ફેસ્ટિવલ શરૂ કર્યો અને અહીં પણ તમે બધા મારા ખ્યાલથી થનગનાટ કરીને રાહ જોતા જ હશો તુષારિકા મને કહેતી હતી છેલ્લે જે ઉત્સવ છે તે સૌથી કામનો છે સૌથી અગત્યનો છે ગરબા ઉત્સવ ગરબા તો બધા ગુજરાતીઓને ગમે એ લેવા તો ગમે એના માટે તો બધા તૈયાર થઈને નીકળતા હોય આપણે તો લગ્નમય ગરબા મૂકી દીધા જુઓ ને કે ભાઈ એ બાને પણ આપણને નવરાત્રિ સિવાય જેટલા લેવા મળે એટલે એ સમયે નરેન્દ્રભાઈએ એવું કહેલું કે નવરાત્રિ આપણી માતાજીની ભક્તિનો અને શક્તિનો ઉત્સવ તો છે જ પણ કેટલા લોકોને ખબર છે ઇટ્સ અ લોંગેસ્ટ એન્ડ ડાન્સ ફેસ્ટિવલ ઓફ ધ વર્લ્ડ નવ રાત સુધી લોકો નૃત્ય કરે બહેનો નૃત્ય કરે એવો ઉત્સવ આખી પૃથ્વી ઉપર ક્યાંય નથી જે કાર્નિવલ જોવા માટે લોકો પૈસા ખર્ચીને જાય છે ને કોઈ બ્રાઝિલમાં જાય ને કોઈ મેક્સિકો જાય ને કોઈ સ્પેન જાય ને એ બધા બબ્બે દિવસના ત્રણ ત્રણ દિવસના કાર્નિવલ હોય છે પરેડ એકાદ રાતની હોય છે અને આપણે નવ નવ રાત સુધી બેનો ગુજરાતની અંદર ગરબે ઘૂમે ગરબે ઝૂમે અને પાછી સહી સલામત રીતે ઘરે પહોંચી પણ જાય આ ગુજરાત છે અને આનો જશ ગુજરાતી માતાઓને જાય છે એમણે પોતાના દીકરાઓને એટલા સંસ્કારી તો રાખ્યા જ છે કે ગુજરાતની દીકરીઓ છે નવરાત્રી ખુલ્લે આમ રમી શકે સંસ્કાર એટલે શું તેલંગાણા ગુજરાતી સમાજે જે આ બોતેર સમાજોને ભેગા કરીને એક સરસ મજાનું એક ભવ્ય આખા ભારતની અંદર અગાઉ કોઈ વિચાર્યું ન હોય એવું સ્વપ્ન જોયું છે જેમ ટ્વેન્ટી ફોરનું તો ગુજરાત સંસ્કાર કહેવાય તો એ સંસ્કાર એટલે શું છે ગુજરાત આ દુનિયામાં આપણી સિવાય બીજા પણ જીવે છે ને એનું ધ્યાન રાખીને જીવવું એનું નામ સંસ્કાર આપણે એકલા નથી જીવતા આ જગતમાં આપણા સિવાય પણ જીવનારા લોકો છે એનું નામ સંસ્કાર આ ગુજરાતીઓની ખાસિયત છે ગુજરાતીઓની ખૂબી છે સાહેબ બીજી વ્યક્તિનું તો ધ્યાન રાખે પણ અહીં જેમ જોવામાં આવ્યું એમ કાવ અબોલ પશુ પંખીઓનું પણ ધ્યાન રાખીને જે જીવે ને એ ગુજરાતી હૃદય છે એ ગુજરાતનો ધબકાર છે લોંગેસ્ટ રનિંગ સોંગ એન્ડ ડાન્સ ફેસ્ટિવલ કહીને નરેન્દ્રભાઈએ ગુજરાતને સીધું વર્લ્ડ લેવલે પહોંચાડી દીધું એમણે જ્યારે વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું ત્યારે હસતા હસતા એ કહેતા હતા કે મારી કોમ્પિટિશન છે એ કંઈ અલગ અલગ રાજ્યો સાથે નથી હું રાજ્યોને આમંત્રણ નથી આપવાનો આમાં હું દેશોને આમંત્રણ આપવાનો છું આ સિંગાપોરે આવે ને કોરિયા પણ આવે જર્મની આવે ને કેનેડા પણ આવે અને એ ગુજરાતને જોશે અને એને ખબર પડશે કે ગુજરાત શું છે આવા વિઝનરી વ્યક્તિ જે છે એ ગુજરાતે પેદા કર્યા વિચાર કરો વડનગરથી વડાપ્રધાન સુધી સીધો ઠેકડો મારી દીધો એ આ ગુજરાતની તાકાત છે આ ભૂમિ છે ગુજરાતે જે જે કર્યું છે ને આપણે જાણી નથી હું ઘણી વખત કહું છું કે યંગ જનરેશન સુધી કનેક્ટ થવા માટે આપણે નવી રીતે વાતો મૂકવી પડશે એમની સામે આપણા કલ્ચરની આપણા વારસાની આપણી સંસ્કૃતિની મને ગમ્યું કે તમે જેમ ટ્વેન્ટી ફોરનું આયોજન કર્યું તમે આયોજન કર્યું તો લોકો કેટલા બધા મેં જોયું એમાં કેટલી વેરાયટી છે કેટલી સરસ મજાના તમે બધા અલગ અલગ લીધા છે ક્યાંક બ્યુટી પેજન્ટ પણ છે અને મિસની જ નથી મિસિસની પણ છે એ જાણીને મને વિશેષ આનંદ થયો કારણ કે ઘણા પુરુષોને એવું હોય છે કે લગ્ન કર્યા પછી પત્ની શું પહેરીને સામે આવે ને એ પણ ધ્યાન રહેતું નથી અહીંથી પણ મને જોવો તો આખે આખું મોરપીત દેખાશે એક એક જગ્યાએ એક એક ખુરશી ઉપર તો મને આ તમારો આ કોન્સેપ્ટ ગમ્યો કે ભાઈ આપણે એક બેસિસ ગુજરાત ગુજરાતની ગૃહિણી ગૃહિણીઓ માટે તો એકવાર બે લેખ લખેલો કે લેખની અંદર એવું લખેલું કે લક્ષ્મી પૂજન તો આપણે દિવાળીમાં કરીએ જ છીએ હવે તો ઘણા કોમ્પ્યુટરનું પૂજન કરી નાખે છે કારણ કે ચોપડાને બદલે કોમ્પ્યુટર આવી ગયા પછી તો એકત્રીસ માર્ચ હવે આવી ગઈ દિવાળીના હિસાબને બદલે પણ ગૃહલક્ષ્મી પૂજન પણ કરતા જજો આ જે લોકડાઉન આપણે સહન કર્યું ને કોવિડ વખતે એનો ખભો જો હોય ને તો એ નાજુક ગૃહિણીઓના ખભા ઉપર આખે આખું લોકડાઉન ઉભેલું હતું આપણે કપરો સમય પસાર કરી ગયા કારણ કે આપણા ઘરમાં એ એ બધી જવાબદારીઓ સાચવી લીધી તો ઓમમેકર શબ્દ તો હવે અમેરિકાની અંદર બોલાતો થયો ગૃહિણી શબ્દ તો આપણી પાસે સંસ્કૃત ભાષામાં અઢી હજાર ત્રણ હજાર ચાર હજાર વર્ષથી છે તમે સૌથી અગત્યની વાત લીધી સ્પોર્ટ્સ અત્યારે એક મૂવી રિલીઝ થયું છે સેમ બહાદુર ઘણા લોકો એ ભૂલી જાય છે કે પારસી પણ ગુજરાતી પ્રજા છે તાતાની સિદ્ધિ હોય તો એ પણ ગુજરાતના હવાલે જાય છે અને સામ માણેકશા જેવા ફિલ્ડ માર્શલ જેની ઉપરથી ફિલ્મ બન્યા છે

અને અંકિત તમને થોડીક વાત કરશે કે ખાલી લક્ષ્મીની જ કૃપા ગુજરાત ઉપર વરસી નથી સરસ્વતી પણ કેવી અનરાધાર વહે છે ગુજરાતની અંદર ગુજરાતીમાં અમે બધા લેખકો છીએ અને ખાઈ પીને જલસા કરી શકીએ એટલો ગુજરાતીઓ અમને પ્રેમ કરે છે ગુજરાતીએ ઝવેરચંદ મેઘાણી પેદા કર્યા ગુજરાતીએ ધૂમકેતુ જેવા વાર્તાકારો પેદા કર્યા ગુજરાતીએ ચૂડીલાલ મડિયા પેદા કર્યા ગુજરાતીએ અવિનાશ વ્યાસ પેદા કર્યા ગુજરાતીએ પુરુષોત્તમ ઉપાધ્યાય પેદા કર્યા ગુજરાતીએ સંજીવ કુમાર પેદા કર્યા ગુજરાતીએ કલ્યાણજી આણંદજીને હિમેશ રેશમિયા પેદા કર્યા ગુજરાતીએ મહેબૂબ ખાન ને મનમોહન દેસાઈ પેદા કર્યા ચારે બાજુ જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદીભરી ગુજરાતની તો એમાંથી સ્પોર્ટ્સ ને તમે લીધું ને મને બહુ ગમ્યું મને જોઈન ઘણા લોકો એવું માનતા હોય છે ગુજરાતી હું સ્પોર્ટ્સ ના હોય તો હું તો ઘરે ભણ્યો એટલે મને મેદાની રમતોની અંદર ભાગ લેવાનો બહુ મોકો મળ્યો નહીં અમે માનસિક રમતોમાં વધારે ભાગ લીધો એટલે ટાલ પડી ગઈ પણ સ્પોર્ટ્સ માટે આટલું સરસ મજાનું તમે બેકગ્રાઉન્ડ ક્રિએટ કરો છો કોને ખબર કે આજે જે જેમ ટ્વેન્ટી ફોર તમે કરી રહ્યા છો એમાં સ્પોર્ટ્સનો જે પાયો તમે નાખી રહ્યા છો અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ પ્રકારે તમે શીખવાડી રહ્યા છો અને એ બને એમાંથી કોઈ એવી ટેલેન્ટ હશે કે જે એક દિવસે કોઈ નીરજ ચોપડાની જેમ કોઈ મેરી કોમની જેમ ભારત માટે ઇન્ટરનેશનલ લેવલે મેડલ લઈને આવશે અને ત્યારે તેલંગાણાનું ગૌરવ વધારશે આ કર્મભૂમિનું ગૌરવ વધારશે અને આપણી જન્મભૂમિનું ગૌરવ પણ વધારશે આ શક્ય છે અને એટલા માટે મિત્રો આપણે થાકવાનું નથી આપણે હારવાનું નથી હું ઘણી વાર કહેતો હોઉં છું કે જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ જ નથી કાં જીત છે કાં શીખ છે આવડો મોટો પડકાર તમે ઝીલતા હો બધાને ભેગા કરવાનો તો કાં તમે જીતશો ને કાં નવું શીખશો જે હારશે એ પણ નવું શીખીને જશે ભવિષ્યની વધારે સરસ તૈયારી કરીને જશે અને એ તો જીવનનો પડકાર છે એ તો જીવનનું સત્ય છે એ જીવનનું સત્વ છે હું સંસ્થાઓને જ્યારે જોતો હોઉં ને મને આ સંસ્થા જોઈને આટલી બધી એકતા જોઈને આટલા બધા લોકોને હું બધા અલગ અલગ એ અનુભવો છે બધી અલગ અલગ ખુરશી ઉપર છ સાત મિત્રો વળીલો બેઠા હતા હજી બીજા કેટલાક મારી આસપાસ બેઠા હતા બધાનો પરિચય કેળવી રહ્યો હતો મને એક મજા એ જોવાની આવી કે અહીં બધા ભેગા થઈને કામ કરે છે આજના સમયમાં કોઈ એક પ્રોજેક્ટ માટે ભેગા થવું ને એ મોટો પડકાર છે ટીમવર્ક એટલે બીજું કશું જ નહીં આ પૃથ્વી ઉપર ટીમવર્ક એટલે ઊંધ્યું ફેમિલીમાં પણ આવું જ થતું હોય કડવામાં કડવી કઈ વાલોળ આવી ગઈ હોય ને તો મીઠામાં મીઠા રતાળું ભેગી બફાઈ જાય ને તો ખબર ન પડે કે શું કરવું હતું ને શું મીઠું હતું ભેગું થઈ જાય બધું આ ઊંધ્યું છે અને તમે આવો તો તમને ખબર હશે હમણાં નજીક આવે છે ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિ પતંગો નો અદભુત ઉત્સવ ઉજવાય ને નરેન્દ્રભાઈ સીએમ હતા ત્યારે તો એમણે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ શરૂ કરેલો છે હજી ચાલુ છે નોર્વેથી ન્યુઝીલેન્ડ સુધીના પતંગવીરો આવે એ જાત જાતની પતંગો ચગાવે રંગબેરંગી પતંગો ચગાવે એક સાથે ગ્લાઇડર કાઇટ બનાવી બનાવીને દસ દસ બાર પંદર પંદર પતંગો ચગાવે પણ આપણા ધાબા ઉપર જે કસરતો ચાલતી હોય ને પતંગ કાપવાની ચાલતી હોય આપણને કોઈનો ચગે એમાં રસ હોય એના કરતા કોઈનો ન ચગે એને કાપી નાખવામાં વધારે રસ હોય એટલે આપણી પતંગ કરતા માંજમ વધારે રસ લઈએ એવું થઈ ગયું છે આજે મને તેલંગાણા ગુજરાતી સમાજમાં આપ બધા સમાજની વચ્ચે આવીને સૌથી વધારે હરખ છે હોય તો એ થયો છે કે આ ભાંજા કાચ કાયેલા મિત્રો નથી એ પતંગ સૌથી વધારે ઊંચી ઉડાય એ બધા મિત્રો ભેગા થયા છે આ ઊંચી ઉડાન ને નક્કર નિશાનવાળા મિત્રો છે સાહેબ જેની નજર આસમાનોમાં છે જે આગળ જોઈ રહ્યા છે ભવિષ્ય હવે કેવું હશે આવતીકાલની પેઢી માટે આપણે શું કરવાનું છે એને કેવી રીતે આપણે આપણા મૂળિયા સાથે જોડીને રાખશું અને એને નવું નવું કરીને એને આનંદમાં પણ રાખશું આ વાત સૌથી વધારે અગત્યની મને લાગે છે હું ઘણી વખત બોલવા માટે જાઉં ત્યારે જાત જાતના મને પ્રશ્નો પૂછવામાં આવે જાત જાતના ઘટનાઓ પણ બનતી હોય હમણાં આજે જ પ્રિય બાપુની કથા ચાલે છે મોરારી બાપુની આની પહેલા છેલ્લો હું હૈદરાબાદ આવ્યો ત્યારે બાપુની કથામાં જ આવેલો હૈદરાબાદમાં અને બાપુની કથા અત્યારે મુંબઈમાં ચાલે છે તો બાપુને મેં એક નાનકડો ટૂચકો કહેલો ને આજે જ બાપુએ યાદ કર્યો છે કથામાં કે બે પતિ પત્ની હતા પાંત્રીસ વર્ષ થયેલા સંસારના અને એનિવર્સરી હતી એટલે પાંત્રીસ લખેલી કેક પતિ લઈ આવ્યા પત્નીની સાથે સેલિબ્રેશન કરવા માટે કેક મૂકી ગિફ્ટ લઈ આવ્યા સરસ મજાનો સજાવટ કરી શણગાર કરી અને પછી વાઈફને કહ્યું કે પાંત્રીસ વર્ષની અંદર તારી સાથે બહુ મજા આવી જીવન વિતાવવાની હજી આપણે આગળ યાત્રા કરવાની છે બસ મારી એક જ ફરિયાદ છે આજના દિવસે હું તને કહી દઉં કે પાંત્રીસ વર્ષમાં તે મારી ભૂલો કાઢવા સિવાય બીજું કંઈ કામ નથી કર્યું એટલે વાઈફે કહ્યું કે તમે આ લખીને બધું લઈ આવ્યા એટલે હું અત્યાર સુધી બોલી નહીં પણ હવે કહો છો એટલે કહું કે પાંત્રીસ નથી થયા છત્રીસ થયા તમારી ગણતરી ભૂલ છે હવે ઘણા લોકો કોઈ પણ કામ કરવા જાય ને ત્યારે ભૂલો કાઢવાનું કામ કરતા હોય એમની ખાસિયત એમની વિશેષતા એમની સ્પેશિયાલિટી હોય બીજાની મિસ્ટેક્સ કાઢવી તો ભૂલો કાઢવાનું કામ જે લોકો કરતા હોય ને એની પાસેથી આપણે શીખવા જેવું હોય કે આપણે એવા ન થવું આટલી ટૂંકીટ જ વાત છે તો જે બહાર નીકળે ને એનાથી કંઈક બે ભૂલ પણ થાય કાર્યક્રમ કરીએ બે ચાર નાની મોટી વસ્તુ આમ તેમ થાય આવડી મોટી ઇવેન્ટ તમે ચાર મહિના લગી ચલાવો બે ચાર વસ્તુ આમ તેમ થાય તો હું તમને બધાને એક ગુજરાતી તરીકે એ કહું છું કે વિચાર કરજો કે જે પતંગો ફાટે ને એ ચગીઓ એ જ ફાટે

અને એને યાદ રાખીને મેં એનાથી મોટી ભૂલ કરી ભૂલો તો થતી હોય પણ બીજા એ ગણી અને આપણે અવગણી એમ માનીને જીવશો ને તો જીવતર વધારે સુંદર થશે વધારે મહેકતું થશે વધારે સરસ થશે આપણી મુશ્કેલી એ હોય છે કે આપણે વસ્તુઓને રોઈએ છીએ પણ વ્યક્તિઓને ચાહતા નથી વ્યક્તિ મહત્વની છે વસ્તુ નહીં વસ્તુ તો બીજી આવશે સંબંધો જે છે એ ગુજરાતને ગુજરાત બનાવે છે ગુજરાતીઓને ગુજરાતી બનાવે છે પરિવાર જે આપણો છે એ બધાને હું જોઈ રહ્યો છું એ મારી સામે બેઠા છે વિથ ફેમિલી આવ્યા છે કોઈ પોતાના સંતાનો સાથે બેઠું છે કોઈ પતિ પત્ની તરીકે બેઠું છે કોઈ સજોડે બેઠું છે કોઈ આખું કુટુંબ સાથે મળીને બેઠું છે કોઈ નહીં પણ અત્યારે હોય તો અહીંથી ફોટા પાડીને વિડીયો ઉતારીને લિંક મોકલીને પાંચ જણાને કુટુંબમાં શેર પણ કરશે કે આવો પ્રોગ્રામ હતો આવી વાત થઈ હતી આ જો આની ઝલક આ જો આનો વિડીયો આ પરિવાર છે ને તો ગુજરાત છે મિત્રો ફેમિલી છે તો ગુજરાત છે અને પરિવાર આપણે જો એક બનીને રહેવું હશે તો આ પ્રેમલભાઈનું નામ છે ને એ ગુણ આપણે કેળવવા પડશે પ્રેમ જેમાં એકબીજાને થોડું થોડું એડજસ્ટ કરીને જીવવાનું હોય એડજસ્ટ કરીને ચાલવાનું હોય એડજસ્ટ કરીને સમજવાનું હોય આપણી એ પણ ટ્રેજેડી છે કે જ્યાં સુધી બીજાઓ આપણા જીવનમાં આવે નહીં ત્યાં સુધી આપણે શીખી નથી શકતા કે થોડું ઘણું બાંધછોડ કેમ કરવી અને એટલા માટે હું અહીં કૃષ્ણના શરણે જાઉં છું મને કૃષ્ણ બહુ ગમે એના ઉપર આખું પુસ્તક પણ લખેલું છે અને કૃષ્ણએ બહુ સરસ મજાનું જો જ્ઞાન આપણને અલગ અલગ રીતે આપ્યું હોય ને તો એમાંથી એક અદભુત જ્ઞાન એ આપ્યું છે કે જીવનમાં તમને ત્રણ પ્રકારના લોકો મળશે સૌથી વધારે તમારા જીવનમાં આવશે એ ગોપી ભાવે તમને ચાહવા આવશે એને વાંસળી આપો એને વૃંદાવન આપો એને રાસ આપો એને રસ આપો એને આનંદ આપો જે તમને પ્રેમ કરે છે એના વિવેચન ન કરો જે તમને પ્રેમ કરે છે એની ભૂલો ન શોધો જે તમને પ્રેમ કરે છે એને સામો તમે આનંદ આપો ગોપીઓને કૃષ્ણ પાછા મળી નથી શક્યા પણ ગોપીઓએ આ જીવન કૃષ્ણની સ્મૃતિ યાદ રાખી કારણ કે કૃષ્ણે પ્રેમના બદલામાં આનંદ આપ્યો જીવનમાં મિત્રો સૌથી વધારે તમને પ્રેમ ભાવે જે મળવા આવે ભલે નાનો કોઈ માણસ હોય એને પણ તમે આદરથી સ્માઈલ કરીને કોઈ દરવાજો આપણો રેગ્યુલર ખોલતો હોય ગાડી આપણી રેગ્યુલર ચલાવતા હોય કોઈ એવી વ્યક્તિ કે જે આપણને રોજ કશુંક સર્વ કરતા હોય એને સ્માઈલ કરીને શાબાશી દેશો તો આજીવન આપણને યાદ રાખશે કારણ કે ઉપર ચડતી વખતે જો તમે બીજા સાથે ચોસડાઈ કરશો ને તો નીચે ઉતરતી વખતે એ જ લોકો તમને સામા મળવાના છે એટલે ગોપી ભવે જે આવે એને પ્રેમ આપો અર્જુન ભવે કેટલાક લોકો આવશે એ માત્ર પ્રેમ નથી કરતા પણ કશુંક શીખવા આવે છે અંકિત પાસે આવીને બેસે કે આ છંદ બતાવો ને ગઝલના કેવી રીતે ગોઠવાય તો શરિકા પાસે આવીને કહેશે કે એક્ટિંગ કેવી રીતે થાય જરાક એનું લર્નિંગ લેસન આપો ને એ પરફોર્મિંગ આર્ટ્સની પ્રોફેસર રહી ચૂકી છે એટલે આવે એવા શિષ્યો પણ આવે તો મને અનુભવ છે અર્જુન ભાવે જે આપે એને જ્ઞાન આપો ગોપી ભાવે આવે એને પ્રેમ આપો જો ગોપી ભાવે આવે જ્ઞાન નો આપતા આ યાદ રાખજો ઘરમાં ગીતાના શ્લોક કૃષ્ણે ભીચકા ઉપર બેસીને દ્વારકામ નથી સંભળાવ્યા માએ એમ મોઢું ખોલી લીધું તું તો બ્રહ્માંડ દેખાણું માને પણ કૃષ્ણ એ વિરાટ સ્વરૂપ માને ન બતાવ્યું આ સમજવા જેવું છે ઘરમાં ગરમ રોટલી થાય એના માટે સુદર્શન ચક્ર ફેરવવાની જરૂર નથી થઈ ગઈ બારી ખુલ્લી રહી બે મચ્છર આવી ગયા હોય તો સુદર્શન ન આપણે મુશ્કેલી એ છે કે આપણે બહાર બધી બાસુરી વગાડી વગાડીને ઘરે આવીએ ને ત્યારે ઘરમાં ખાલી સુદર્શનનો સ્ટોક પડ્યો હોય છે હું તો જોઉં છું આમ આવી રીતે કંઈક તૈયાર થઈને કોઈક કંઈક બેઠું હોય ને એટલે બીજા પૂછે જ કોઈક આવવાનું છે આપણે કઈક જવાનું છે આનો અર્થ એ થયો કે આપણે તૈયાર બીજાઓ માટે જ થયા છીએ ઘર માટે જ થતા જ નથી તો મારા મિત્રો આ કૃષ્ણ પાસેથી આ શીખજો કે બાસુરી થોડીક ઘરમાઈ રાખજો ગોપી ભાવે આવે એને પ્રેમ કરજો અર્જુન ભાવે આવે એને જ્ઞાન આપજો એટલે એને માર્ગદર્શન આપો એને જ્ઞાન આપો એ ભવિષ્યમાં મહાન યોદ્ધા થશે એના નામે તમારું નામ પણ લેવાશે જેટલી વાર અર્જુનની જીતની વાત થાય એટલી વાર ગાંડીવ કરતા વધારે તો કૃષ્ણની વાત થાય છે તમે વિચાર કરો એને જ્ઞાન આપજો અને ત્રીજા તમને આવશે નહીં પણ ભટકાશે એ શિશુપાલ ભાવે આવશે એ તમારી વિકાસ તમારી પ્રગતિ તમારી સફળતા તમારું કામ એ જોઈને અંજાઈ ગયા હશે ને સાંખી નહીં શકે ને મોટા ભાગના પાત આપણા જ હશે શિશુપાલ કૃષ્ણના સંબંધી જ હતા મેં તો એકવાર મારા લેખમાં લખેલું એ પણ વાયરલ થઈ ગયું છે બધી જગ્યાએ તમે કદાચ વાંચ્યું પણ હશે કે આપણી પથારી આપણા પોતાના ફેરવતા હોય છે પારકાઓને તો ખબર ક્યાં હોય છે કે આપણે પથારી ક્યાં પાથરીએ છીએ એટલે શિશુપાલ ભાવે આવે ને તો હવે આપણે કઈ ગળાક આપવાની વાત નથી કરતો એ તો બધી ફિલ્મો બિલ્મોમાં ચાલે આપણે એવું ન થવાય આપણે પુષ્પા થઈ જવાય બરાબર એ તો ચાલે અર્જુન તો તો કરી શકે આપણાથી ન થાય શું કરવાનું બ્લોકત્વ આપવાનું એનાથી ડિસ્ટન્સ કેળવી દેવાનું થોડોક આઘા રહેવાનું શેરડીનો સાંઠો તમે જો ખાતા હો ને હવે તો જનરેશન આવી ગઈ શેરડીનો સાંઠો જોયો નહીં હોય ઘણી પણ જો શેરડીનો સાંઠો તમે બચપણમાં ખાધો હોય એ પેઢીના મિત્રો પણ બેઠા છે એટલે વાત કરું છું તો એમાં થોડીક મહેનત પડે ગંડેરી બનાવવી પડે ચાવવી પડે તો જ મીઠો મીઠો રસ આવે પણ આઠ દસ ગંડેરી ખાવું ને એટલે એક ગાંઠો આવે જેટલા સાંઠા એટલા ગાંઠા જીવનનું સર પરમ સત્ય તમને કહેવા માટે શેર કરું છું તો આપણે ગંડેરી ચાવવાની હોય તો મીઠો રસ નીકળે ત્યાં મહેનત કરવાની હોય ગાંઠા ચાવવા જાવ તો આપણું લોહી નીકળે એને હળવેકથી બાજુમાં મૂકી દેવાના હોય બાપુ એક સરસ મંત્ર મને આપ્યો છે અંકિત બહુ અદભુત મંત્ર છે ઓમ ઇગ્નોરાય નમહ જે આપણને શિશુપાલ ભાવે નડવા આવે ને ઇગ્નોર કરો બસ ઇગ્નોર ઇગ્નોર ઓમ ઇગ્નોરાય નમ તો ત્રણ વસ્તુ જો યાદ કરશો ને મિત્રો તો પરિવાર બચી જશે પરિવાર ટકી જશે બાસુરી થોડીક ઘરમાં વગાડજો ખાલી સુદર્શન ન ફેરવતા જરૂર પડે બાર સુદર્શન જો બરાબર જે આપણે આમ છે ને સગાઈ થઈ હોય ત્યારે તો આમ ફોન આવે ને તો બેટરી ઉતરી જાય એટલા લાંબા ચાલે પછી એ જ નંબરના ફોન કાપી નાખવામાં આવે પાંચ વર્ષ પછી કે આ તો ઘરનો ફોન આવ્યો કાપો આને થોડા જવાબ દેવા દાવો બરાબર એ તો જયારે ફોન આવો તો કાયમ માટે બંધ થઈ જાય ને ત્યારે આપણને વસવસો થાય કે આ ફોનમાંથી આપણને પૂછાતું બંધ થઈ ગયું પાછા ક્યારે આવશો તો આ પરિવાર આપણે સાચવવાનો છે આ ફેમિલી સિસ્ટમ છે એમાંથી જ સંસ્થાઓ બને છે ઓર્ગેનાઇઝેશન આ જ સચવાય છે મેં અમેરિકામાં એક સરસ મજાનું પ્રવચન સેઠ ગોડિન નામના બહુ મોટા મેનેજમેન્ટ થિંકરનું સાંભળેલું અને એમણે કહેલું એ તેલંગાણા ગુજરાતી સમાજને સમાપનમાં અર્પણ કરું છું છેલ્લી જે બે ત્રણ મિનિટની વાત છે પૂરું કરીને સરસ મજાના અમારા અંકિતભાઈને દોર આપવાનો છે મારે અને એ તો રસના કવિતાના પ્રેમના માણસ છે એટલે એને ઇન્ટ્રોડ્યુસ કરતા પહેલા હું એક કવિતાનું પઠન કરીને તમારી વચ્ચેથી નીકળીશ પણ એ સેઠ ગોડીને એમ કહેલું કે પરિવાર હોય સંસ્થા હોય કંપની હોય બધાના સફળ થવાના હજાર કારણો હશે તૂટવાનું એક જ કારણ છે જે મિનિટે તમે વિચારવા માંડો કે ઇટ્સ નોટ માય જોબ આ મારું કામ નથી આ તો ઓલા કરશે આ પહેલા કરશે આ કરવાના છે તે કરવાના છે ધેટ ઇઝ ધ પોઈન્ટ કે તમારી ઓર્ગેનાઇઝેશન તમારી કંપની તમારું ફેમિલી તૂટશે ઇટ ઇઝ માય જોબ કોઈ પણ મોટો મહેલ બનાવવો હોય કોઈ મોટું ઘર બનાવવું હોય તો એક વચ્ચે સેન્ટર જે હોય ને એમાં આપણે જૂના જમાનામાં લાકડાને મોભ કહેતા એક મોભી હોય ને પરિવારના મુખ્યા એને તો નીલકંઠ મહાદેવ જેવા થવું પડે સમાજ જે અમૃત મંથન કરતા કરતા ઝેરનો ખોબો ભરીને આપે ને એ ગળામાં અટકાવી દેવું પડે થૂકીને બીજાને હેરાન ન કરાય ગળીને પોતાની જાતને ખતમ ન કરાય ઝેર ગળામાં રાખીને પણ મંથનનું કામ ચાલુ કરવું પડે આમ સંસ્થાઓ બને આમ સમાજ થાય આમ જેમ ટ્વેન્ટી ફોર સફળ થાય કોઈકે તો ભાર સહન કરવો પડે કોઈકે તો હેરાનગતિ કરવી પડે કોઈ તો ત્યાગ કરવો પડે કોઈ તો છોડવું પડે અને આપણે તો ગુજરાતીઓ છીએ ભોજનપ્રિય પ્રજા છીએ એટલે છેલ્લે આટલું બધું જ્ઞાન આપી દીધા પછી સ્વાદ તો મારે આપવો જ પડે મને તો બે ચાર જણા ફોટો પડાવી ગયા એ કહી ગયા કે તમે તો સ્વાદના માણસ છો તમારે ઇન્સ્ટાગ્રામમાં અમે ફોટા જોઈએ છીએ તમે શું શું વાનગીઓ મૂકો છો બેનો આવ્યા હતા કે આ ગ્રુપ હાજર હાથે ઊંચો કહી રહ્યો એટલે ખોટો જ બોલતો હું તમને કહેવા માટે જ કહેતો મેં તો આખું પુસ્તક લખ્યું છે મને જોઈને જ તમને ખબર પડે પુસ્તક લખવાની જરૂર નથી ગાતા રહે દિલવાળો મારો અવાજ છે નહીં પણ ખાતા દિલવાળું પેટ છે તો મેં એનું શીર્ષક જ રાખ્યું છે ખાતા રહે મેરા દિલ તો એક નાનકડી ઝલક ગુજરાતી સ્વાદની આપી અને એક કવિતાની પંક્તિથી હું સમાપન કરું પ્રિય અંકિત મેં કીધું એમ સરસ કવિ છે મજાના માણસ છે અમારી સાથે બહુ સરસ મજાની જૂની દોસ્તી છે અને ગુજરાતી સંગીત અને ગુજરાતી ગીતને સાચવવા માટે એણે કારવલ મહેનત કરી છે એનો હું સાક્ષી છું તો અહીં એવા સરસ મિત્રોને બધા પહેલીવાર અમે ભેગા થયા છીએ આવી રીતે તેલંગાણા માટે હૈદરાબાદમાં સિકંદરાબાદમાં આવવાનો આવો મોકો તુષારિકાનો મારો અંકિતનો આ આ રીતે ત્રણ સાથે એમ ભેગી થયો છે પણ પણ એ ગુજરાતી સમાજની હું જોઉં છું કે મને પણ મળ્યા નથી મારી સાથે વાત કરી કીધું ભાઈ તમારે આખી કમિટીને તમારે કઈ વિડીયો તમારે જોવા હશે બતાવવા હશે મને કે ના તમે કોણ છો અમે જાણીએ જ છીએ તમે ખાલી તારીખની ઓકે કરો એટલે અમે બરાબર છે એવું તુષારિકા સાથે થયું એવું જ મને કહ્યું કે અંકિતભાઈ આવવાના છે મારી સાથે વાત થઈ ગઈ છે બરાબર મેં એમને કહી દીધું છે ટિકિટ તમારી કરાવી લેજો પણ પહોંચી જાજો ના પહોંચી ગયા જો બેઠા તો નાનકડું એક પાણીપુરી અહીં આટલા બધા બહેનો બેઠા છે ને જ્યારે ખાણીપીણીની વાત નીકળે તો પાણીપુરીની હું વાત કરું પાણીપુરી પાછું શું છે આમ ઇન્ટરનેશનલ થઈ ગયેલું ફૂડ છે ખાલી ગુજરાતમાં જ મળે એવું નહીં બંગાળમાં મળે અહીં તેલંગાણામાં મળતું જશે હૈદરાબાદમાંય ખવાતી જશે ગોલગપ્પા તો ચારે બાજુ છે પેલું ક્વીન પિક્ચરમાં તો આખું ક્લાઇમેક્સ એના ઉપર હતો કે જીવનની અંદર ક્યારેક શરૂઆતમાં કોઈ તીખો મસાલો આવી જાય તો બહુ મૂંઝાવું નહીં ખાવાનું ચાલુ રાખવું તો છેલ્લે કદાચ ગળી ચટણી આવે ખરી તો પાણીપુરીનું મેં એક વર્ણન લખેલું એ તમારા બધાને સમર્પિત કરું છું આટલા સ્વાદીલા ગુજરાતીઓ બધા ભેગા થયા છે મોજીલા ગુજરાતીઓ ભેગા થયા છે હોશીલા ગુજરાતીઓ ભેગા થયા છે અને જોશીલા ગુજરાતીઓ ભેગા થયા છે તો એનું નાનકડું વર્ણન ક્યાંક સાવ લુપ્ત ન થઈ જાય તો ફોટામાં જ જોવા મળશે એ પહેલા સાચવી લેજો ક્યાંક મળે વાલી નખરાળી લટકાળી લલચામણી રૂડી રમણી ખટમધુરી પાણીપુરી જો પહેલા દેશમાં ધરબાશે તો પરદેશમાં ક્યાંથી વખણાશે ચાંદના ટુકડા જેવા મુખડા પરની બિંદી જેવા બટાકા વચ્ચેનો ચણાનો દાણો એ વરસાદી જંગલની હરિયાળી જેવી ફુદીનાની ચટણી એ મંગળના ગ્રહની મિટ્ટીમાં ભેળવેલા શુક્રના તેજ જેવી ખજૂર આંબલીની ચટણી એ વિનસના નખ જેવી ડુંગળી અને એ મોમાં પધરાવવા માટે ખુલતા પરવાળાના બે ટાપુ જેવા ગુલાબી હોઠ સેવ ધ પાણીપુરી નીતર સેવ ધ ગર્લ કેમ થશે આ ગુજરાતી ભાષાનો વૈભવ છે આમાં પાણીપુરી મહત્વની નથી આમાં જે મજા આવે છે ને ગુજરાતી ભાષાની મજા છે મેં એટલે કીધું કે હું અંકિતને ઇન્ટ્રોડ્યુસ કરતા પહેલા આ વાત મૂકીશ કારણ કે ભાષાનો માણસ આપણી ભાષા પણ સાચવશો ને તો તમને મજા આવશે તુષારિકા સરસ તૈયાર થઈને આવી છે હવે તમે એક મેં કોલેજમાં ભણતો ને ત્યારે મેં એક મુક્તક લખેલું અને કવિઓની દુનિયામાં તો સ્થાન મળે નહીં ક્યાં પણ મેં એક જમાનામ લખેલું એમાં ગુજરાતી ભાષાનો આખો વૈભવ છે રૂમઝૂમ કરતી આવી હતી રૂમઝૂમ કરતી ચાલી ગઈ હું સિંદુર લઈને ઉભો હતો એ રાખડી બાંધીને ચાલી ગઈ જો હવે આમાં ગુજરાતી હશે જે ભારતીય હશે ને એને ખબર પડશે ઘટના શું બની આ વસ્તુનું ઇંગ્લિશના ટ્રાન્સલેશન કરીને હું નોર્વેથી ન્યુઝીલેન્ડ ને કેનેડાથી કેન્યા લગી સંભળાવું ને કોઈને ખબર નહીં પડે કારણ કે રૂમઝૂમ શબ્દ છે ને એમાં જ કોઈ સ્ત્રી કેવી રીતે સરસ ગરબા લેવા માટે સરસ રીતે લગ્નના કોઈ મંડપમાં જવા માટે કોઈ બર્થડે પાર્ટી માટે તૈયાર થઈ હોય સરસ કપડાં પહેર્યા હોય ઝાંઝર પહેર્યા હોય કંગન પહેર્યા હોય

તમે બધા અત્યાર સુધી તો સાચવી છે કારણ કે અમે ગુજરાતીમાં બોલીએ છીએ અને કાર્યક્રમ ગુજરાતીમાં કરી રહ્યા છો આવતીકાલની પેટી ઉત્તમ અંગ્રેજી બોલેમાં મને વાંધો નથી હું તો પિઝાઇ ખાઈ લઉં પાસ્તા ખાઈ લઉં મારી શરત એટલી જ છે કે પિઝા પાસ્તા બધું જ ખાવાનું મેક્સિકને ખાવાનું ઇટાલિયનય ખાવાનું કોન્ટિનેન્ટલ ખાવાનું જાપાનીઝ સુશીએ ખાઈ લેવાની થાય કરીએ ખાઈ લેવાની પણ આપણી સુખડીને આપણી ખીચડી ભૂલતા નહીં મિત્રો તમે તો એવા ગ્લોબલ ગુજરાતીઓ છો કે તમે કરી શકો એમ છો એટલે આ છેલ્લે વાત નથી અને એક વિનોદ જોશીની નાનકડી પંક્તિઓથી હું સમાપન કરું મારી વાતનું બહુ મજા આવી તમે બધા અહીં મને આટલી મહેનતથી આટલી લાગણીથી બોલાવ્યો એટલે હું તમારા બધાનો આભાર પણ માની લઉં પણ આ સરસ મજાની પંક્તિ છે મને બહુ ગમતી છે અને એમાં આપણું આખું ગુજરાત આવી જાય છે કવિઓ જે કામ કરી શકે ને એ અમારા લેખકોથી થાય નહીં લેખકોએ જે વસ્તુ લખવા માટે બે હજાર શબ્દો લખવા પડે ને કવિઓ વીસ લીટીમાં ઘણી વાર દસ લીટીમાં આખી આખી કવિતા રચીને કહી દે તો એની મજા છે એની લિજ્જત છે અને એટલે હું તમારી સામે રજૂ કરું છું હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલતી છાતી અંગે અંગે વહે નર્મદા શ્વાસો મય સાગર અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર હું સાવજની ત્રાણ હું જ ગરવી ભાષા લચકાતી હું એવો ગુજરાતી જે ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલતી છાતી નવરાત્રીનો ગર્ભદીપ હું હું શત્રુંજય શૃંગ સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ હું ગિરનારી ગોખ દ્વારકા હું જ સુધારસ પાતી દુહા છંદની હું જ રમઝટ હું ભગવું ભગવું ધ્યાન મીરાની કરતાલ હું જ નિત્ય એક આખ્યાન વિજાનંદનું હું જંતર હું નરસિંહની પ્રભાતી હું ગાંધીનું મૌન હું છું સરદાર તણી હાક હું સત્યનું આયુધ જેની દિગ દિગ્દિગંતમાં ધાક હું સંતોનું સૌમ્ય સ્મિત હું તલવાર શૂર તાતી હું મારી માટી નો જાયો હું ગુર્જર અવતાર મારે શિર ભારત માતાની ની વિસ્તાર હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં માં જાતી હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલતી છાતી તો તેલંગાણા ગુજરાતી સમાજનો નો આપ બધા મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ઓવર ટુ યુ તો શારિકા અને આગળનો દોર તમારી સામે રજૂ થશે હું તો તમારી વચ્ચે અહીં બેઠો હોઈશ ઘણા મિત્રો પૂછતા હોય છે ફોટા મોટા કાર્યક્રમ પૂરો થાય ત્યાં લગી રાહ જોજો નહીતર બાકીના મિત્રોનો આપણે જે કાર્યક્રમને સન્માન છે એ અટકી જશે થેન્ક યુ ઓહો હો 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 સોલિડ જલસો થઈ ગયો ભાષાનો વિચારોનો એટલે આટલી ઓછી તાળીઓમાં મને મજા ના પડ્યા છે કે છેક સુધી ક્યાં વાત હે ક્યાં વાત હે બીજું કંઈ યાદ રહે ન રહે પણ ઓમ ઇગ્નોરાય નમઃ એ જરૂર આપણે યાદ રાખીએ બાપુનો દીધેલો મંત્ર અને જયભાઈ આપણે બધાને કહ્યું એમ અને જે મેં ઓલરેડી કહી ચૂક્યા છે એમ હવે આગળની સાંજને વધુ રળિયામણી પોઈટિક બનાવવા માટે હું બોલાવીશ આપણા ગુજરાતી ભાષાના જાણીતા કવિતો છે જ એ ખૂબ જ ઉત્તમ સંચાલક પણ છે એટલે આજે જ્યારે મારે સંચાલન કરવાનું આવ્યું અને મને ખબર પડી કે અહીં આવી રહ્યા છે તો આઈ વોઝ હેવિંગ જીટર્સ ઇન માય સ્ટમક પણ આઈ હોપ એના માટે અમે પછી ડિસ્કશન કરીશું કે મને કેટલા માર્ક્સ મળે છે આઉટ ઓફ ટેન પણ એ ખૂબ જ ઉત્તમ સંચાલક છે અને એનાથી પણ ઉત્તમ સર્વોત્તમ છે એટલે આ તમે જે આજે આયોજન આયોજન કર્યું કેટલાય એ પોતે કરી ચૂક્યા છે જેમના શબ્દોમાં સંગીત તો છે જ પણ એમના જીવનમાં ગીત પણ છે જેમના હૈયામાં સ્વર છે અને એ વ્યક્તિ જે દેશ પરદેશમાં આપણી ગુજરાતીને જીવંત રાખ્યું છે જેમણે અને એવા ઘણા બધા કાર્યક્રમો થ્રુઆઉટ ધ વર્લ્ડ કરી ચૂક્યા છે જેમની ઘણી બધી બેસ્ટ સેલર બુક્સ પણ આપણે વાંચી જ હશે એવા ગુજરાતીઓની શક્તિ અને ભક્તિના પ્રતિનિધિ શ્રી અંકિત ત્રિવેદી અહીંયા ઓલરેડી તમારું છે જ અને આજે યુ વિલ એડ વન મોર ફેન્ડ ટુ લિસ્ટ Over to you, Ankit. Hello, hello. Uh, can you please switch on this? Chalu? Hello, mic check. લાગણીના જળવડે મર્દન કરું છું શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું ઐશ્વર્યા રાયની આંખો જેવા અમિતાભ બચ્ચનની ઊંચાઈ જેવા જગજીતજીની ગઝલ જેવા અને વિરાટની વિરાટ બેટિંગ જેવા તેલંગાણાના ગુજરાતીઓ અને એમની અણીશુદ્ધ ગુજરાતણોનું હું અંકિત ત્રિવેદી લીલીછમ ભાષામાં સ્વાગત કરું છું મારો દોસ્ત જય વસાવડા બોલી લે પછી હું બોલું ત્યારે મને એવું લાગે છે કે આકાશની શોધ થઈ પછી બ્રહ્માંડ શોધવાનું બાકી છે એ બોલી લે એટલે એવું લાગે કે ગુજરાતી ભાષાનો નર્યો નીતર્યો ઉત્સાહ ઉલ્લાસ શૌર્ય આ બધું જ એક સાથે પીરસાઈ ગયું છે અને એના બોલી લીધા પછી મારા જેવા કવિને બોલવાનું આવે ત્યારે એટલી તકલીફ પડે પણ મને આજે એટલા માટે ગમ્યું કે પ્રેમલભાઈને હું પૂછું પૂછું કરતો તો કે આ જે રિઝલ્ટના દિવસે તમે પ્રોગ્રામ રાખ્યો છે શું થશે લોકો આવશે કે નહીં પણ જેવો અહીંયા ઉતર્યો ત્યારે મનમાં જુદો વિચાર ચાલ્યો કે આ માણસની દીર્ઘ દ્રષ્ટિ જુઓ એને ખબર જ હતી કે રિઝલ્ટ ગુજરાતમાંથી એટલું વ્યવસ્થિત રીતે તેજપુંજની જેમ નીકળ્યું છે કે હવે એ રિઝલ્ટ બે હજાર ઓગણત્રીસ સુધી એને કશું થવાનું નથી એટલે એની પહેલી ઉજવણી તેલંગાણાથી જ શરૂ થવી જોઈએ મને એક જણાએ પૂછેલું જાહેરમાં કે ગુજરાતી નડે કે ગુજરાતી પ્રેમ કરે મેં કીધું ગુજરાતી બને ત્યાં સુધી પ્રેમ જ કરે પણ જો ગુજરાતી કોઈકને નડે તો પછી એનું આવી બને ત્યાં સુધી પહોંચે મને કે એવું કેવી રીતે કહો છો મેં કીધું તમે રાહુલ ગાંધીને પૂછી શકો છો મને ગુજરાતીઓ ગમે છે કારણ કે મારો એક મિત્ર હંમેશા લંડનના એરપોર્ટ પર જાય તો સૌથી પહેલાં એ બૂટ પોલિશ કરાવે હું એને કાયમ કહું કે આ પાઉન્ડમાં થાય આટલા બધા પૈસા અહીંયા ના ખર્ચાય આ પ્રવૃત્તિ ઘરે આવીને કરવી જોઈએ એટલે મને એટલો જ જવાબ આપે કે અવાજ ના કર આ લોકોએ બહુ વર્ષો સુધી આપણી જોડે રાજ કર્યું છે ધીરે ધીરે સમજાશે ઉતાવળ ના કરતા આ કાર્યક્રમ માટે તમે લોકો ખાસ તેલંગાણાથી આવ્યા છો હું તુષારિકા અને જય ખાસ ગુજરાતથી આવ્યા છીએ ઘણીવાર દૂર દૂરથી નજીક આવવું સહેલું છે પણ નજીકથી પાસે આવવું બહુ અઘરું હોય છે અને તમે પાસે નથી શ્વાસે શ્વાસે છો એવા વિશ્વાસે આ વાત મૂકી રહ્યો છું મને ગુજરાતીઓ પુષ્કળ ગમે ગુજરાતીઓનું ફ્રીઝ એ ફ્રોઝન ફૂડની ઝોનલ ઓફિસ જેવું હોય હળદર સાથે આદું આથવા મૂકે એમ દરેકમાં અથઈ જાય અને પાછા ગુજરાતીઓની ખાસિયત એ કે પીઝા ઘરે બનાવે અને ખીચડી ખાવા બહાર જાય આ આપણી મોજ છે અને પાછી ગુજરાતણોની એક સાવ જુદી મજા વધેલા ભાતમાંથી કોઈ પણ આઇટમ બનાવી શકવાની તાકાત રોમે છે છે લઈને પોતા આ વાત જરા મજા કરો તો બે હાથ ખોલીને કરજો તમને ખબર પડે કે કવિ કેવો હસતો હોય છે અને કેવો હસાવી શકતો હોય છે અને મને આમ પણ બહુ મરેલા માણસો ગમતા નથી આમ સાવ આજે તો બહુ સારું કર્યું પ્રેમલ ભાઈ અમને ઉપર બોલાવ્યા નહીં બાકી હું ને તો આ ક્ષણના બહુ સાક્ષી રહ્યા છીએ અમારી સામે દીપ પ્રાગટ્ય કર્યું હોય પછી એ લોકો તો જતા રહે હવે અમે બોલતા હોઈએ ત્યારે પ્રાગટ્યનો દીવો સામે જ બળતો હોય એટલું સારું એવું ફીલ થાય કે આપણે આપણા બેસણાનું રિહર્સલ કરતા હોઈએ એટલે આજે બહુ સારું લાગ્યું કે આવું નથી આ ગુજરાતીઓની ખાસિયત છે અને દરેક ગુજરાતી જુદો અમદાવાદનો ગુજરાતી જુદો પડે એ કોઈ દિવસ શુદ્ધ ગુજરાતી બોલે નહીં મારા જેવા બહુ રેર હશે આવ્યો બોલવા માટે ટેવાયેલો નથી એ વ બચાવે કરકસર કરે આયો એમ કે સુરતનો વડોદરાનો ગુજરાતી જુદો છે પકડાઈ જાય તરત સુરતનો તો વળી સાવ જુદો સુરતીઓ ગુજરાતી એવી બોલે જો કે એટલે જ હજી સુધી સુરતને ઓફિશિયલ રેડિયો સ્ટેશન નથી મળ્યું થોડું ધીરે ધીરે સમજાશે તુષારિકાના તરત સમજાયું હશે કારણ કે કેટલાકે સાંભળવાનું શરૂ કર્યું હશે ગુજરાત સુરતના ગુજરાતીઓ પાસે જે શબ્દ ભંડોળ છે એ શોધતા શોધતા તો આખો જુદો ગ્રંથ લખવો પડે અને જુદું એનાલિસિસ કરવું પડે એવું છે સુરતીઓ લોચો મારતા જ નથી ખાય પણ છે મુંબઈ સાવ જુદું થાકના બાષ્પી ભવનનું શહેર મુંબઈમાં સવાર સપનાની બપોર બોસની અને સાંજ સમજુની વડોદરા સાવ જુદું વેણીભાઈ બાલમુકુંદ દવે લગ્યું એમ અર્ધિક પોળ લગી મચી જાય છીકા છીક એવો એનો ટેસદાર દાળનો વઘાર છે વડોદરાના પોળમાંથી નીકળી અને દાળના વઘાર પરથી ખબર પડે કે અહીંયા કોણ રહે છે હવે તો જો કે આ બધું નીકળી ગયું છે અને ગુજરાતી મને એટલા માટે ગમે કે ગુજરાતી તમે ઓબ્ઝર્વ કરજો એ કોઈ પણ ભાષા બોલે ગુજરાતી જ લાગે આ પણ ધીરે ધીરે ખબર પડશે ઉતાવળ ના કરતા મને ઘણી વાર એમ થાય મને ફોરેન જવું ત્યારે આમ આપણને જોવે પછી બધી વાત કરે પછી એકદમ તરત કે એટલું બધું અંગ્રેજી બોલે પછી સાતમા આઠમા વાક્ય હું કહું કે મને પણ આવડે છે પણ આપણે ગુજરાતી છીએ એનો કાર્યક્રમ આગળ વધારીએ હવે આખો કાર્યક્રમ ગુજરાતી હોય અને આપણને બોલે ત્યારે એટલું અંગ્રેજીમાં વાત કરે આપણને એમ થાય કે સલું ખરેખર આપણે ગુજરાતી ભાષાનું ઋણ ઉતારવા આવ્યા છીએ કે ઋણ ચઢાવવા આવ્યા છીએ કે આ શું કરે છે જ ખબર નથી પડતી પણ તમે લોકો જયભાઈએ કીધું ને એ બહુ સાચી વાત છે એક સમાજ કેટલું મોટું કામ કરી શકે એની પૂરેપૂરી જો નિસ્બત કોઈએ બતાવી હોય તો એ પ્રેમલભાઈ અને આ બધા મિત્રોએ જે માણસ ગાયને પ્રેમ કરી શકે એ ગાયત્રી મંત્ર તો એના રોમે રોમમાં હોય જ અને એના માટે ગુજરાત એ બીજે ક્યાંય નથી અહીંયા જ છે ગુજરાતમાં રહીને ગુજરાતને પ્રેમ કરવો એ એક વાત છે પણ ગુજરાતને મિસ કરીને તેલંગાણામાં ગુજરાતને પ્રેમ કરવો એ નેક વાત છે અને આવી વાત આ બધા મિત્રો ભેગા થઈને કરે છે એનો આનંદ છે બાકી એક સંસ્થા ચાલુ રાખવી ને એટલે જીવતા દેડકા જોખવા જેવું છે સાત આઠ ત્રાજવામાં હોય ને દસ બાર નીચે પડ્યા હોય આ સંસ્થા એક જો આખી ભેગી રાખવીને અને હું એટલા માટે કઉ છું કારણ કે તમે લોકો રહેજો આ શરૂઆત થઈ છે ને કેટલી સરસ રીતે એમણે એપ્રિલ સુધીના પ્રોગ્રામો અને કેટલી સરસ રીતે ગુજરાત એકતા મહોત્સવ જયભાઈએ ઉત્સવ અને મહોત્સવ બંનેને આવરી લીધા અને હું ખરેખર કહું છું કે આખા ભારતમાં આવું નથી થયું એવું તેલંગાણા ગુજરાતી સમાજ કરી રહ્યું છે આ સૌથી વધારે અગત્યની બાબત છે આ ગુજરાતમાં પણ શક્ય નથી એવા કાર્યક્રમો અને ગુજરાતીઓ થોડું રમે ને ફિઝિકલી એ બહુ જરૂરી છે હું કેટલાક મને પૂછે છે તમને આવું સૂજે છે ક્યાંથી મેં આમાં અમે મેજી જઈએ છીએ તમે આમાં પડતા નહીં મને આ એમણે બહુ સારી રીતે કહ્યું પ્રસન્ન ગુજરાતીઓ તમે જોજો મોબાઈલ ગમે તેટલો મોંઘો લે પણ ટફન ગ્લાસ તો લારીવાળા પાસેથી જ ખરીદે ગુજરાતીઓની આ ખાસિયત છે અને ખાસિયત અને ખુમારી બંને એક જ છે ગુજરાત તમે જુઓ આપણે ત્યાં કેટલું બધું હતું જયભાઈએ યાદ કરાવ્યું હમણાં હું પણ એક કવિતા કહેવાનો છું આજે આ વર્ષે મને એવું થયું કે સાલું આપણે ત્યાં આવતી ટપાલો કેટલી બધી ઓછી થઈ ગઈ પહેલા તો ટપાલોની ભરમાર રહેતી હવે એ ટપાલો ગઈ ક્યાં અને ક્યાંથી જતી રહી પણ જે ગયું ને એને પણ સ્વીકારો અને જે આવ્યું ને એને પણ સ્વીકારો તો પછી નવી પેઢી જોડે તમને જૂના થતા અઘરું નહીં પડે તમે નવા રહેશો પણ એ સમય હતો જ્યારે પત્રો આવતા હતા લખાતા હતા પત્રોમાં શું લખવું એના માટે અઠવાડિયાના અઠવાડિયાઓ વીતતા હતા એની ઉપર અત્તર છંટાતું એની ઉપર પાછા જુદા અક્ષરો લખાતા પાછું પોસ્ટ કાર્ડમાં લખવાની વિધિ જુદી હોય ઇન્ડલેન્ડ કાર્ડમાં લખવાનું હોય એ જુદું હોય પાછું વજન કરીને મોકલેલું કવર એ જુદું હોય પાછું એ કવર પહોંચે પછી પેલી વ્યક્તિ કવરમાંથી રિકવર થાય એ પાછી જુદી ઘટના હોય આપણે ત્યાં બધું હતું કેટલું સરસ રીતે હતું આપણને આપણા જ કોઈ કોલેજના શિક્ષક ભણાવતા હોય પૂરી નિષ્ઠાથી અને આપણને એમ લાગે કે આપણને બોર કરે છે એ દિવસો હતા અને આપણને એમ થાય કે આપણે શબરીના બોર થવું છે આપણા જ મિત્રને રિક્વેસ્ટ કરી હોય કે થોડો ખસે તો મંગળાના દર્શન થઈ શકે એ પણ આપણો મિત્ર હોય એને પણ પ્રભાતિયું ગાવું હોય એટલે ના ખસે હોય અને પછી એને રિસેસમાં કાયમને માટે ખસેડી દીધો હોય એ દિવસો બોલી બોલીને કેટલું બોલે પચાસ પંચાવન વર્ષે સાથે ભણનારી વ્યક્તિ ફોટો અપલોડ કરે અને નીચે પછી એ ગમતીને ગમનારી વ્યક્તિ કમેન્ટ લખે કે લુકિંગ હેન્ડસમ ત્યારે એટલો જીવ બળે કે ભણતા હતા ત્યારે શું આંખોમાં મોતીઓ આવેલો કે છેક અત્યારે ખબર પડી આ દિવસોના બિલકુલ મજાથી આ દિવસોને માણી લેજો આ ક્ષણને આનંદી લેજો એટલે એ દિવસો હતા જ્યારે ટપાલી આવતો હતો એ ટપાલી કેવો હતો એ ટપાલ કેવી હતી એ ક્યાં ગઈ હાથેથી લખાતો ઉકલ્યો ન ઉકલાતો છાતીએ વળગાડી રાતભર રખાતો આજ પસ્તીના ભાવે પંકાયો કાગળ ઇમેલમાં ખોવાયો હાથેથી લખાતો ઉકલ્યો ન ઉકલાતો છાતીએ વળગાડી રાતભર રખાતો આજ પસ્તીના ભાવે પંકાયો કાગળ ઇમેલમાં ખોવાયો કેવું થયું જીવતે જગતયું આવું કરાય સરનામું લાઈવ લોકેશન થઈ જાય જીવતે જગત્યુ આવું લાઈવ લોકેશન થઈ જાય અક્ષરને વાંચતા નથી કરે સાચવતા નથી ખબર અંતર જેવું ક્યાં રહ્યું આંખો સામે જ બધું ઉડી ગયું એક જ સરનામે પાંચ સાત હો ટપાલ વિડિયો કોલ હવે કરે કમાલ રુધિયા જગાડતો ટપાલી આવતો સાયકલ ચલાવતો ઘંટડી વગાડતો એ ઘંટડીનો રણકો ટૂંપાયો કાગળ ઇમેલમાં ખોવાયો કોરા કાગળમાં લખવાનું શું છેક છક સાથે લખું ભૂસું યાદ કરું છું વેળાસર આવજો આટલું કહેવામાં અક્ષરના અવાજો પહેલો સંદેશો યક્ષે મોકલેલો મેઘદૂત થઈ કાગળ અવતરેલો પોર્ટર કરી દોને હવે શેનું જોખમ આઈ ક્લાઉડ જેવો મળે ના મલમ પોસ્ટકાર્ડમાં નિખરે ઇનલેન્ડમાં વિસ્તરે વજન કરીને કવરમાં નીતરે એ ઇનબોક્સને સેન્ટમાં અટવાયો કાગળ ઇમેલમાં ખોવાયો કાગળ ઇમેલમાં ખોવાયો હવે એ કાગળ રહ્યો નથી પણ ઈમેલનો એ મહિમા ઓછો નથી અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક આ બધાની જરૂર છે જ પણ યાદ રાખજો કે આ બધું ક્યારેક જૂનું થવાનું છે રહેવાના છો નવા તમે જો તમને રહેતા આવડે તો જયભાઈએ ગીતાની વાત કરીને મને એક જણે પૂછેલું મને કે આ ગીતામાંથી તમારે કોઈ એક જ વાક્ય કહેવું હોય અથવા તમને ગમતું વાક્ય હોય તો કયું હવે આખી ગીતાનો આસ્વાદ લખ્યા પછી આખું પુસ્તક કર્યા પછી કોઈ આપણને એવું પૂછે કે આખી ગીતામાંથી તમને ગમતું એક વાક્ય કયું જે કૃષ્ણ બોલ્યા હોય મેં એટલું જ કીધું કે કૃષ્ણએ જે કહ્યું છે આ એક વાક્ય મને વધારે ગમે છે પરિવર્તન સ્થિવા સિવાય કશું જ સ્થિર નથી આ જગતમાં પરિવર્તન એ નિયમ છે એ એના સિવાય કશું સ્થિર નથી રોજ સૂરજ ઉગે છે પણ એ નવો ઊગે છે આ લાઇટનું અજવાળું આજે છે એવું કાલે નહોતું આવતીકાલે નવું હશે આજે તમે જે અત્યારે શ્વાસ લો છો એના ઉચ્છ્વાસ બને છે એ થોડીક સેકન્ડ પછી જુદા છે આપણે પ્રત્યેક સેકન્ડ બદલાઈએ છીએ પણ આ બદલાયેલી સેકન્ડમાં આપણે આપણને ઉજવતા આવડે છે તો આપણે સાચું જીવીએ છીએ એક સંસ્થાનું એક સમાજનું સમાજ સાથેનું કામ શું છે તટ્ટાર રાખવાની માણસાઈને તટ્ટર રાખવાની આપણી નિસ્બતને આપણા ગુજરાતીપણાને મને ગુજરાતીઓ એટલા માટે જ ગમે છે અને ગુજરાતીઓની આ તાસીર પણ રહી છે આપણી ગુજરાત તમે જુઓ અવિનાશ તો કેટલો મોટો આપણને સ્પાન આપ્યો તારી બાકી રે પાગલડીનું ફૂમતું રે મને ગમતું રે આ તો છું રે છોગાળા તને આ તો છું રે પાતળિયા તને અમથું રે એક તો બાંકી પાગલડી એનું ફૂમતું પાછું એ ગમતું પાછું તને કહેવાની કંઈ જરૂર નથી આ તો કહું છું રે પાતળિયા તને અમથું રે આમ તો કહેવાની કંઈ જરૂર નથી પણ તને કહું છું લે ને મને ગમે છે હવે જો તારી બાંકી પાગલડીનું ફૂમતું મને ગમતું હોય તો પછી તું મને કેટલો બધો ગમતો હોય એ મારે તને જાહેરમાં કહેવાની જરૂર નથી અવિનાશ વ્યાસ છે આ આ કવિતાઓ ઉઘાડવી એટલે પતંગિયાને ઓપરેશન ટેબલ પર નથી મૂકતો આગ્યાને એમ્બ્યુલન્સમાં નથી લઈ જતો હું થોડું અત્તર ઉછાળું છું આ કવિતાનું આસ્વાદ કરાવું છું અને પાતળિયા તને અમથુરે પાતળિયો એટલે કોણ સૌરાષ્ટ્રમાં તમે ક્યારેક જાઓ તો જોજો અથવા તો હવે તો યુટ્યુબ પર મળે છે સિંહ છે એ સિંહનો આગળનો ચહેરાનો ભાગ ભરાવદાર હોય વચ્ચેનો ભાગ પાતળો હોય અને પાછળનો ભાગ પણ એટલો જ ભરાવદાર હોય એ સિંહ માટે વપરાતો શબ્દ એ પાતળીઓ છે તું મને ગમે છે કારણ કે તારી પાસે સિંહ જેવો રૂવાબ પણ છે અને અને પ્રેમમાં આ ગુલાબ બંનેનું છે હવે રહ્યા નથી એ જુદી વાત છે હવે તો પુરુષો લગભગ ખાખરા ભરવાના ડબ્બા જેવા થઈ ગયા છે અને બહેનો હવે મને તો પહેલાં હું જતો હતો જજ તરીકે હવે નથી જતો ગરબામાં બોલાવે જજ તરીકે પછી શું છે કે આખા ગરબા સાંભળવા પડે એટલે આપણે મૂકી દીધું કે હું મને હું બહુ મને બહુ સારું સાંભળતા આવડે છે છતાં હું ગાતો નથી એ બહુ મોટી સમાજ સેવા છે અથવા બીજી રીતે કહું કે મને ગાતા નથી આવડતું છતાં હું નથી ગાતો એ બહુ મોટી સમાજ સેવા છે આ ભાવકો અને ગાયકો બંને વતી મેં કીધું મને ગરબામાં આમ જઈએ સ્ટેપ ચાલતા હોય ત્યારે આમ તરત ખબર પડે કે પરણેલા છે કે નથી બરાબર સરખા સ્ટેપ ચાલતા હોય ને ત્યારે સમજવું કે હજી પરણવાનું બાકી છે પણ જ્યાં ભાઈને પોપટીયું લેવું હોય ને બહેનને દોઢ્યું લેવાનું મન થાય ત્યારે સમજવું કે કેસ ફાઇલ થઈ ચૂક્યો છે આપણે ત્યાં બધું હતું રમેશ પારેખે તો લખ્યું સાંવરિયો રે મારો સાંવરિયો હું તો ખોબો માગું ને દઈ દે દરિયો કેટલી અદભુત વાત લખી સાહેબ રમેશ પારેખ લખી શકે એવી વાત હતી હવે તો એના શબ્દોય બદલાઈ ગયા કેટલાકને લગભગ લગ્નની પહેલી પહેલી જ મેરેજ એનિવર્સરીમાં પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે એવી પરિસ્થિતિ થતી જ હોય છે અને તમને બધું આ ખબર તો પડે છે ને હું શું કહું છું એ આમાં એવું ખરેખર પડે છે ને આમાં એવું છે કે એક તોફાની છોકરાને સ્કૂલના સાહેબ ભણાવવા જાય પંદર વીસ દિવસ થયા પછી ટ્યુશનમાં સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા હું તને ટ્યુશનમાં જે કંઈ ભણાવું છું એમાં ખબર તો પડે છે ને એટલે છોકરાએ કીધું સાહેબ સાચું કહું મને તો કંઈ ટપ્પો પડતો નથી પણ તમારું પાક્કું થતું હોય તો મને વાંધો નથી આપણું પણ એવું હોય તો મને સહેજ પણ વાંધો નથી અને તમને ખરેખર મજા પડતી હોય તો એકવાર આપણી સંસ્થાને આપણા સમાજ માટે ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ હવે કેમ આમ કેવા લાગો છો બધા બધાને તેડીને અમદાવાદ લઈ જવાનું મન થાય છે ખરેખર અમદાવાદ બહુ મજબૂત શહેર છે મારું શહેર છે એટલે નહીં મને કોઈ પૂછે કે તમે સાચો અમદાવાદી કોને કહો તો હું કહું કે જે પોતાના કપડાં પાડોશીના ઘરમાં સૂકવવા દે એ સાચો અમદાવાદી અને પાડોશી એને સૂકવવા પણ દે એટલા માટે કે હાણે સૂકવેલા કપડાં આપણા ઘરને તો છાંયડો જ આપે છે ને આટલું પોઝિટિવ શહેર છે અમદાવાદ અમદાવાદના વેઇટરને પણ ખબર હોય છે કે ભાઈ સાથે આવેલા બહેન એમના પત્ની છે કે ઈતર પ્રવૃત્તિ બિલ આવે એ વખતે આડું અવળું જોઈ લે એ ઇતર પ્રવૃત્તિ પણ બિલ આવે એ વખતે ડોળા કાઢી કાઢીને જોવાનો પ્રયત્ન કરે એ ભીતર પ્રવૃત્તિ આ શહેર અમદાવાદ છે અદ્ભુત શહેર છે અને મને એટલે જ ગમે છે અને હું શુદ્ધ અમદાવાદી છું અમદાવાદમાંથી કેટલા કવિઓ આજે જ મેં નિરંજન ભગતનો ઉલ્લેખ કર્યો છે ભગત સાહેબ કવિઓ એટલે શું હું વાત અવિનાશ વ્યાસની કરું છું અવિનાશ વ્યાસથી અંકિત ત્રિવેદી સુધી પહોંચું છું અને વચ્ચે નિરંજન ભગતને યાદ કરું છું કારણ કે તમે બધા તેલંગાણામાં આપણી ભાષાને અહીંયા લખ્યું છે ને જય જન્મભૂમિ જય કર્મભૂમિ મારે તો જય જન્મભૂમિ અને જય કર્મભૂમિ સાથે જ છે અને સામે જ છે અને પછી એક બહુ અદ્ભુત સ્લોગન લખ્યું છે એટલે હું કહું છું કે આપણી માતૃભાષા આપણી જવાબદારી સાહેબ આ એટલું મોટું સ્લોગન છે કે હું આવતીકાલે બધે જ કહેવાનો છું કે જે અમદાવાદે ગુજરાતે શરૂ કરવાનું હતું એ તેલંગાણાએ શરૂ કર્યું એટલે એક્ઝિટ પોલને ખોટા પાડીને વધારે સીટો આપી હું સાચું બોલું છું ને બરાબર છે ને તો એક વાર ગુજરાતી ભાષા માટે ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ આપણી ગુજરાતી ભાષાનો ઠાઠ વૈભવ આ જુદો છે નિરંજન ભગતને ફ્લોરા બસ સ્ટોપ ઉપર કેટલાક પાત્રો મળે છે એ પાત્રો કવિને પ્રશ્ન પૂછે છે એમાં એક આંધળો કવિને મળે છે અને આંધળો કવિને પ્રશ્ન પૂછે છે હે કવિ શું હજુ હું નીકળ્યો ના ગર્ભમાંથી બહાર આંધળો કવિને પ્રશ્ન પૂછે છે શું છે હે કવિ શું હજી હું નીકળ્યો ના ગર્ભમાંથી બહાર કે પછી મારા જન્મને કેટલી છે વાર એટલી કીર્તિ સુણીતી આ જગતની સ્વર્ગમાં કે આવવાની લાયમાં ને લાયમાં

એમાં ચાલુ કવિ સંમેલનમાં એક પ્રશ્ન પૂછ્યો જયભાઈ મને કે કવિતા ક્યારે લખાય અને કવિ સંમેલન ક્યારે થાય હવે ચાલુ કવિ સંમેલને આપણને કોઈ એવું પૂછે એટલે હવે બહુ લાંબુ વિચારવું એના કરતાં મેં એને તરત જવાબ આપ્યો મેં કીધું બેટા એક જ છોકરી રાહ જોતી હોય તો કવિતા લખાય અને બહુ બધી છોકરીઓ રાહ જોતી હોય તો કવિ સંમેલન થાય મારા સંચાલક તરીકેના અનુભવો તુષારિકા બહુ જુદા છે એક કવિ સંમેલન એવું હતું મુંબઈમાં ભવંશમાં હતું કદાચ બત્રીસ કવિઓ હતા દાંતનું ચોકઠું ગોઠવાયું એમ ગોઠવાયેલા અને હું સંચાલન કરું અને એમાં દીપ પ્રાગટ્યનો સમય થયો અને દીવો પ્રગટે જ નહીં એટલે ઓડિયન્સે વન્સ મોર કહ્યું એટલે કવિઓ મારી સામે જોવે કે તું જોજે હો આજે ઓડિયન્સ તોફાની છે મેં કીધું હવે એમાં તો હું શું કરું હવે મેં હું બનતો મારાથી બનશે એટલો પ્રયત્ન કરીશ પણ આમાં તમારે બી તમારો પ્રયત્ન ઉમેરવો પડશે અને મેં પહેલું વાક્ય એટલું જ કીધું કે આજે અજવાળાએ મને કાનમાં આવીને એમ કીધું કે જ્યાં દરેક જણ પોતાનું અજવાળું લઈને આવ્યું હોય તો બધા અજવાળાની વચ્ચે હું ન પ્રગટું એમાં જ મારી ખાનદાની છે એટલે અને પછી એવું થયું કે આખું કવિ સંમેલન સરસડાટ શરૂ થયું કવિતા લખવી એટલે બહુ મજબૂત વાત છે મને મળે ઘણા મને એક બે કહ્યું કે મારા હસબન્ડ કવિ છે મેં તું સારું કહેવાય તમે એમના પતિ માનજો પાછા મને કે એ તો ખરા જ પણ કવિ પણ છે મેં તું ના બહુ સારું કહેવાય મારે કવિ શનિ રવિ પછી બહુ જ ઝકઝક કરી પછી એમણે કીધું કે ના મારા હસબન્ડે બે પંક્તિઓ લખી છે તો તમારે સાંભળવી જ પડશે હવે એમના હસબન્ડે લખેલી પંક્તિ સાંભળવી પડે એટલે મેં સાંભળી પહેલી પંક્તિ તો બહુ વ્યવસ્થિત લાગી મને જન્મો જન્મની સખી આપણી પ્રીત મેં કીધું આમાં કંઈ બહુ ઊંડું કવિકર્મ થયું લાગે છે પછી સાંભળો સાહેબ જન્મો જન્મની સખી આપણી પ્રીત તું ને હું તારી ભીત મને થોડીક વાર માટે તો એમ થયું કે હું શું કરવા જીવું છું આ આ પૃથ્વી ઉપર હું શ્વાસ શું કામ લઉં છું આ આટલું જ બાકી હતું સાંભળવાનું એના માટે તમે અમેરિકા હવે તો રહ્યું નથી પહેલાં જેવું બાકી અમેરિકામાં પહેલાં જાઓ તો સોમવારથી શુક્રવાર તમારી પાસે કશું હોય નહીં એટલે તમારે હિન્દી ફિલ્મો જોવી પડે અને હિન્દી ફિલ્મોમાં નીચે ટ્રાન્સલેશન આવે એટલું ભવ્ય અને દિવ્ય હોય ટ્રાન્સલેશન હવે તો જો કે એવું રહ્યું નથી હું તો પહેલાં જ દિવસથી અમેરિકા જઉં છું ત્યારથી શરત કરું છું કે હું કોઈના ઘરે રહીશ નહીં હોટલમાં જ રહીશ આ પહેલી શરત અને બીજી શરત કે જેને ત્યાં કદાચ પણ જો જમવાનું થાય તો એ કવિ ન હોવો જોઈએ કારણ કે સોમવારથી શુક્રવાર કોઈ કવિના ઘરે આપણે રહીએ હવે આપણને શબ્દનું મૂલ્ય ખબર છે એટલે અહીંયાથી ઉતર્યા પછી હું ચૂપ થઈ જઈશ મારે ક્યાં બોલવું એ મને ખબર છે હું બોલું છું ત્યારે તમને મારું મૌન સંભળાય છે એ મારી ભાષાની જવાબદારી છે મારી ભાષાનો વૈભવ છે અને કેટલાક બોલે તો કાનમાં પથ્થરમારો થતો હોય એવો અનુભવ થાય એ પણ મને ખબર છે એટલે હું ના પાડું અને અમેરિકામાં તમે જાઓ એ વખતે તો એવું હતું કે નીચે ટ્રાન્સલેશન આવે ટ્રાન્સલેશન એટલું ભવ્ય અને દિવ્ય હોય ઉપર ગીત ચાલે બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં અને નીચે ટ્રાન્સલેશન આવે ટોક રાધા ટોક કોન્ટેક પોસિબલ ઓર નોટ ધનુરનું ઇન્જેક્શન લેવું પડે કાનમાં કે આ શું લખ્યું છે નીચે શું થાય છે કવિતા એમને એમ નથી થતી મને ઘણા કહે છે કે તમે પ્રેમમાં નપાસ થયા હશો કોઈ છોકરીએ ના પાડી હશે પછી તમે કવિ થયા હશો નહીં મેં કીધું દોસ્ત સામાન્ય રીતે માણસ પ્રેમમાં પડ્યા પછી કશું જ કરી શકતો હોતો નથી તો કવિતા લખવા જેવું અઘરું કામ શું કામ કરે ઇટ્સ અ વન્ડરફુલ વર્ક વિથ એ પેઇન પેઇન અને પ્રેમ બંને થનારું આ વર્ક છે થોડું દર્દ હોવું જોઈએ જિંદગીમાં માત્ર હાસ્ય એટલું જરૂરી નથી હાસ્ય ત્યારે છે જો દર્દ છે તો હું બોલું છું અને તમને મજા આવે છે એના મૂળમાં શું છે એ વાત છે કવિતામાં લય છે એકલો લય જરૂરી નથી હું મારા ચંપલ પહેરું છું તું તારા ચંપલ પહેરે છે આ એના ચંપલ પહેરે છે સૌ સૌના ચંપલ પહેરે છે આમાં પણ લય છે પણ કવિતા નથી આમ કંઈ કવિતા થોડી થાય આમાં તો આગળ વધી શકાય મેં મારા પહેરી લીધા એના લીધા 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 તે તારા સૌના ત્યાં કવિતા કવિતા નથી ક્યાં છે ગગન મેં ઘન નન ઘન ગરજ ઉઠી સા વન કી ઘટા ઘૂંઘ ઘટ છીપા કર ચપલ ચપલ બીજ લી કી છટા એક નાર કર શિંગાર માં મને સાંભળે છે અને દરેક જણ એના પોતાના એકાંતમાં જઈને મને સાંભળે છે આ શબ્દનું આ ગુજરાતી ભાષાનું મૂલ્ય છે અને એટલે મને ગમ્યું કે આપણી માતૃભાષા આપણી જવાબદારી હું જયભાઈના એક વાક્ય સાથે સંમત છું પણ એને મારી રીતે મૂકું છું કે નવી પેઢી અંગ્રેજીથી શિક્ષિત હોવી જોઈએ પણ ગુજરાતીથી દીક્ષિત પણ હોવી જોઈએ તમે જીન્સ પહેરો એની ના નહીં પણ તમારી પાસે તમારી જનોઈ હોવી જોઈએ આટલું તો તમારું પોત તમારી પાસે હોવું જોઈએ તો તમે ભાષા અને ભાવ બંનેને સાચવી શકશો તો તમે વિડીયો કોલમાં પણ તમારી મમ્મીની આંખો બોલ્યા વગર વાંચી શકતા હશો તો તમે વિડીયો કોલમાં પણ તમારી દીકરીનો રણકો અને છણકો બોલ્યા વગર સાંભળી શકતા હશો આ ભાષાનો મિજાજ છે આ ભાષાનો ઠાઠ છે મને એટલા માટે જ ગુજરાતી ભાષા પુષ્કળ ગમે છે પુષ્કળ અને આપણી ગુજરાતનો આ સાંવર્યો રે મારો સાંવ્યો એમાં નીચે પંક્તિ આવે છેલ્લી છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો દરેક સ્ત્રી જાહેરમાં એમના એને આ જ રીતે કહે છે કે અમારા એ જેવા ભોળા બીજા કોઈ નહીં અને જ્યાં ઘેર જઈએ ચંપલ કાઢીએ અને એક વાક્ય સદીઓથી અથડાતું આવે તમારા જેવો ભોટ મેં આખી જિંદગીમાં બીજો કોઈ જોયો નથી આ પ્રસન્ન દાંપત્ય જીવન છે હવે તો આખી વાત બદલાઈ ગઈ છે પહેલાં તો હતું મારે તું પાટણથી પટોળા મોંઘા લાવજો છેલાજી રે એનું કારણ હતું કે કહેવું એટલા માટે પડતું કે પાટણ જ ગયા છે ને આપણા પાછા ટિકિટ બીજે કઢાવે એમ છે અને બોર્ડિંગ ક્યાંકથી નીકળે એમ છે એટલે એ એમાં પ્રસન્ન દાંપત્યની મજા હતી એમાં મીઠી વાત હતી જોકે હવે તો છેલાજી પટોળું લાવી શકે એમ જ નથી કારણ કે છેલીજીએ એટલું ઘનફળ અને ક્ષેત્રફળ વધાર્યું છે કે આમાં એકાદ પટોળાથી કશું થાય એવું નથી આખે આખા તાકા મોકલવા પડે એવી પરિસ્થિતિ પણ હું મોર્ડન ઇન્ડિયન આર્ટમાં ખપે છે અને હવે આપણી ગુજરાતણોને જીન્સ પહેરવું છે એક તો ભૂગોળમાં ભારે અને પેન્ટ પહેરે એટલે પાવાગઢને પેન્ટ પહેરાવી હોય એવી ફીલ આવે ખબર જ ના પડે માતાજી ચાચરના ચોકમાં છે કે ગબરના ગોખમાં છે શોધ્યા જ કરવું પડે તમે તાળીઓ પાડો છો કેટલાક કોણી મારે છે કેટલાક આજુબાજુવાળાને જોવે છે મને આ દ્રશ્ય જોવાની બહુ મજા આવે છે તમે ભૂલી ના જતા તમારે પણ ઘરે જવાનું છે ખાલી ગરબા જ રમવાના નથી પણ તમે આ મને કોઈ પૂછે કે પ્રસન્ન દાંપત્યની વ્યાખ્યા શું એક વાક્યમાં કહો તો હું એટલું જ કહું કે ચાલવાની આદત ભાઈને હોય અને ની રિપ્લેસમેન્ટ બેનનું કરાવવું પડે ત્યારે સમજવું કે દાંપત્ય જીવન જામેલું છે હજી આગળ કહું તો વાંચવાની આદત બેનને હોય અને મોતીઓ ભાઈને પડે ત્યારે કે દાંપત્ય જીવન જામેલું છે મને તો આ નવું વર્ષ હવે શરૂ થશે અને નવા વર્ષે આ કાર્યક્રમો શરૂ થશે એટલે મારી જ લખેલી બે પંક્તિઓ કહું કે મારા સપના તારી આંખે સાચા પડતા જાય એને નવું વર્ષ કહેવાય હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય એને નવું વર્ષ કહેવાય આનાથી વધારે નવા વર્ષનું બીજું શું હોઈ શકે વાત મિત્રો આ ક્ષણે મને બોલાવ્યો મારા દોસ્ત સાથે આવવાનો મોકો મળ્યો અને આ મહોત્સવનો સહભાગી થઈ શક્યો ખૂબ આનંદ છે મારી મિનિટો પતવામાં છે એટલે મારે બીજું કશું જ કહેવું નથી પણ ગુજરાતીઓ મને પુષ્કળ ગમે છે મને કોઈ પૂછે કે સાચો ગુજરાતી તમે કોને કહો છો તો હું એટલું કહું કે થાક ન લાગે છતાંય આરામ કરી શકે એ સાચો ગુજરાતી બારગામ સાત આઠ દિવસ થાક ઉતારવા માટે જાય અને ઘેર આવીને ત્રણ ચાર દિવસ એનો થાક ઉતારે એ આપણી પ્રજા છે એને ઘરમાં હોટલ જેવું જોઈએ છે અને હોટલમાં ઘર જેવું જોઈએ છે પરિણામે બાવાના બેઉ બગડે છે ઘેર જામતું નથીવારણા લઉં તમારા એક રિક્ષા પાછળ તો લખેલું કે ના પિયર ના સાસરે હનુમાનજીના આશરે મેં કીધું આણે રિક્ષા ખોટી લીધી આને દીક્ષા લેવાની જરૂર હતી આ આપણી ભાષા આપણી જવાબદારી છે મને આટલી મોજ સાથે સાંભળ્યો હરીન્દ્ર દવેની પંક્તિઓ યાદ કરી અને મારી વાત પૂરી કરું આંસુ ને પી ગયો છું મને ખ્યાલ પણ નથી એક રણ તરી ગયો છું મને ખ્યાલ પણ નથી વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો હું શું કહી ગયો છું મને ખ્યાલ પણ નથી થેન્ક યુ એટલે તમારે થોડી એક્સરસાઇઝ ઓછી થાય આમ તો આટલું આટલું હસ્યા પછી એટલું બધું સાંભળ્યા પછી મારે ઘણી બધું કહેવું હતું ઈચ્છા થતી હતી પણ આપણી પાસે સમય ઓછો છે એટલે તરત હું કાર્યક્રમને આગળ વધારીશ અને તમને જેમને સાંભળવાની ખૂબ જ મજા આવી એવા અંકિતભાઈ તો અહીં હાજર જ છે આઈ રિક્વેસ્ટ જયભાઈ કે તમે પણ સ્ટેજ ઉપર પધાર્થિઓની જ વાત કરીએ છીએ તો આપણને બધાને ખબર જ છે કે આપણે ગુજરાતીઓ આપણી હૂંફ માટે બહુ જાણીતા છીએ તો એવી હૂંફ આજે તેલંગાના ગુજરાતી સમાજ તરફથી તમને બંનેને આપવામાં આવે છે એક શોલના પ્રતિકમાં તો હું રિક્વેસ્ટ કરીશ અમારા પ્રેસિડેન્ટ શ્રી પ્રેમલ પારેખ અને ચેરમેન શ્રીને ચંદુભાઈને પણ કે સ્ટેજ ઉપર આવશે અને આજે અમારા લાલ એમને આવકારે તમે આમ તો ખૂબ બધી તાળીઓ ઓલરેડી વગાડી દીધી છે એમની માટે થેન્ક યુ થેન્ક યુ સમજી શકું છું પેટમાં ઉંદરડાઓએ આતંક મચાવ્યો હોય એવું લાગી રહ્યું છે થેન્ક યુ સો મચ તમને બંનેને મને પણ સાંભળવાની ખૂબ મજા આવી જે અહીંયા આવવા માટે એ લોકો બહુ જ વ્યસ્ત રહે છે અને એક જાળવ્યું આપણે તો જાળવીએ સમજમાં આવ્યું આપણું કામ નામ સતત પ્રગતિના પંથે સંચરતા રહેજો ધન્યવાદ હવે જયભાઈ પણ બોલ્યા છે તો હું પણ થોડું બોલી લઉં આમ તો એક જ બજેટમાં આટલું બધું બોલવું પણ પ્રેમલભાઈ એવા મિત્ર છે કે એ ફોન કરે દસ બાર વર્ષ પછી બાર વર્ષ થયા હશે બાર વર્ષે ફોન કર્યો જ્યારે ધોસ દેશ જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારના મારા મિત્ર છે લગ્ન શબ્દમાં પણ ગન છે ધીરે ધીરે ત્યારથી મિત્ર છે એટલે મેં હમણાં જ તુષારિકાને કીધું કે બાર વર્ષ પછી આવ્યો છું એટલે એક કહેવત સાચી પડે છે બાર વર્ષે બાવો બોલ્યો પણ પ્રેમલભાઈ અને આ બધા મિત્રો ફરીથી મળ્યા એનો આનંદ ઉમળકો અને તમે લોકો આમને આમ એ વ્યક્તિઓને વિશ્વાસ વધારીને તમારાથી બની શકે એટલું કરીને કારણ કે એક સમાજ સરસ્વતી પુત્રોને સરસ્વતી પુત્રીઓને ત્યારે જ બોલાવી શકે છે જ્યારે એમની પાસે લક્ષ્મી અને સરસ્વતી બંનેનો સમન્વય હોય લક્ષ્મીના ઝાંઝર પહેરીને સરસ્વતી આવે અને સરસ્વતીના કંઠમાં લક્ષ્મીની માળા હોય ત્યારે એ પવિત્રતા દિવ્યતા અને ભવ્યતા એનો રૂઆપ જોવા મળે છે આટલું જ મારે કહેવું છે બાકી જમવાનું તો રોજ હોય છે જામવાનું ક્યારેક જે અમે કરાવી શક્યા એનો આનંદ तेलंगाना uh, गुजराती, गुजराती समाज ना प्रेसिडेंट श्री प्रेमल पारेख सर ओवर टू यू जय श्री कृष्ण बधा ने जय जिनेन्द्र आज तेलंगाना गुजराती समाज ગુજરાતી એકતા મહોત્સવ અને સ્નેહ સંમેલનના શુભ અવસરે હું પ્રેમલ પારેખ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આપણું ધરતીનો કોઈ પણ ખૂબ હોય આપણે ગુજરાત અને સંસ્કૃતિ જાળવી રાખવાનો આપણો સ્વભાવ છે જ્યાં બી આપણે જઈએ છીએ આપણે ત્યાં સંસ્કૃતિ જાળવી રાખીએ છીએ એટલે એના માટેનો આ એક પ્રયત્ન છે કે બધા સમાજોને એક એક મંચની અંદર લાવીને આપણે આપણી મેઇન એકતા બતાવવાનો આમાં પ્રયત્ન છે અને અમે જ્યાં જ્યાં બી ગયા બધાએ પોતાને અમને એવી રીતે આવકાર આપ્યો છે કે અમારો ઉત્સાહ ડબલ નહીં ટ્રિબલ નહીં સો વાર વધી ગયો છે એટલે આપ સૌ મેં આ બદલ ખૂબ ખૂબ આભાર અને અમે વિચાર્યું એની કરતાં બધું વધતું જાય છે ઘણું સારું થતું જાય છે અને આ આ પ્રોગ્રામનું મેઇન વિઝન બધાને ખબર જ હશે મેઇન વિઝન છે આપણા મિનલભાઈનો આટલું મોટું વિચારવું આટલું મોટું કરવું એ બી એક મોટી વાત છે અને એને જ્યારે બી વિચાર લાવ્યા ત્યારે ચંદુભાઈ કે કે સાહેબ બધા અમે મળીને વાત કરીને આ આગળ લઈ જાય તો તમારો અત્યાર સુધીનો સપોર્ટ જેવો બી છે અમને આગળ બી આવી જ રીતે જોશે અને હજી આપણે આમાં જોડાતા જશું અને અમારા ઓછામાં ઓછા અમુક સો વોલન્ટિયર છે જે દ્રશ્ય રૂપે પાછળ કામ કરે છે અને એ બધા લોકો રાત દિવસ આની પાછળ મહેનત કરે છે એટલે તે બદલ એ લોકોને બી ખૂબ ખૂબ આધાર અને આના ચેરમેન જસમતભાઈ છે એનો બી દિનો સપોર્ટ આટલી એજ છે તો બી અમને જે રીતે સપોર્ટ કરે છે અને હરેક સમાજ ગુજરાતી સમાજ હૈદરાબાદ ગુજરાતી સમાજ સિકંદરાબાદ બધું અમને જે બી હોલ જે બી ટાઈમે જોતો હોય બધી ચીજ એ લોકોએ નિઃશુલ્ક અમને આપવામાં એ લોકોનો સહકાર છે તે બદલ એનો બી આભાર અને કોઈ બી સમાજને અમે ક્યાં બી કહે તો અત્યારે અમારી ક્રિકેટની ચોવીસ ટીમ છે ચોવીસે ચોવીસ ટીમ ફૂલ થઈ ગયા એટલે બધાનો જે અમારી પ્રત્યેનો અમારા બધા પ્રત્યેનો જે પ્રેમ લાગડી એ બધી છે એની માટે અમે બદ ખૂબ ખૂબ આભાર અને આજ આ પહેલું છે અને આગળના પ્રોગ્રામની આગળ તમને માહિતી મળે ફાઈ હંડ્રેડ પર્સન્ટ આમાં કરીને વી વોન્ટ ટુ બી સક્સેસફુલ અને એપ્રિલમાં પ્રોગ્રામ પછી ત્યારબાદ બી આપણે આગળ આગળ બધા પ્રોગ્રામો કન્ટિન્યુ કર્યા કરશું અને આમાં જ તમારા બધાનો સપોર્ટ મળતો રહેશે અને લાસ્ટ નોટ બ લિસ્ટ અંકિતભાઈ જય વસાવડાજી બે આપણા અમદાવાદથી એ લોકોનો એ લોકોનો જે બી વ્યસ્ત કાર્યક્રમ છોડીને આપણી પાસે આવ્યા છે અહીંયા અને ફેમિલીની જેમ આપણી સાથે રહે છે એટલે એને થેન્ક યુ એ બેને બી થેન્ક યુ થેન્ક્સ